आपसे जानो चित्ति प्रमाणे साहित्य संगम ने सत्य सुधक सभा ने संयुक्त उपक्रमे पांच दिवस से गोष्ठी चाली रही है तेमनो आज चौथो दिवस है। खूब सरस रीते चर्चाओ थी रही है, वाद विवाद थी रहा है, अलबत्त एनो कोई फाइनल सोल्यूशन तो कभी होय ज नहीं। चर्चाओ अनेक रीते चालती रहेवी जोईए ए रीते एक सरस रीते जुदा जुदा प्रकारना लोको अहीं आवे छे, अमे जोईए छे, रस ले छे अने एक चिंतन मनन जे आ आखी गोष्ठीनो हेतु छे એ થાય છે, એ ખરેખર ખૂબ આનંદની વાત છે। આજે જે વિષય છે કે દાંપત્ય જીવનમાં આનંદ, એ વિષય પર ચર્ચા અને વગેરે શરૂ થાય તે પહેલા એક નાનકડી એક ફોર્માલિટી થોડી કરવાની છે। અમે ચાર્લ્સ ડાર્વિનના ઇવોલ્યુશનના જે સિદ્ધાંતો છે તેને બહુ મોટે પાયે ફેરાવો કરીએ છીએ। અમારો એક ચાર્ટ છે, લગભગ 5000 જેટલા ચાર્ટ આખા ગુજરાતમાં અમે પ્રગટ કરીને બધે ફેરાવેલા કે ભાઈ પૃથ્વી પર સજીવ સૃષ્ટિ કેવી રીતે ઇવોલ્વ થઈ, છેલ્લે માણસ કેવી રીતે ઇવોલ્વ થયો, અને બીજું કે ભાઈ પૃથ્વી પર જે બિગ બેંગની થિયરી જેને હવે ક્રિશ્ચિયાનિટીના પોપે પણ એક્સેપ્ટ કરી, કારણ કે મોટે ભાગે આપણે બે જ પ્રશ્નો પૂછતા હોય કે પૃથ્વી કેવી રીતે આવી, કોણે બનાવી ને માણસ કેવી રીતે આવ્યો। તો બંને વિશે બે પુસ્તકો અમે બહાર પાડ્યા કે ભાઈ ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિ અને કોસ્મોસ જે અમારી ચોપડી છે। ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, માનવીનું અવતરણ। પરિસ્થિતિ લાગ્યું કે આમ બધું આપણે સમજાવીએ છીએ પણ લોકોમાં વ્યવસ્થિત રીતે સમજી શકાય એ રીતે થોડા ફોટાઓ વગેરે મૂકીને સામાન્ય માણસ પણ શાંતિથી વાંચે તો આખી ઇવોલ્યુશનની થિયરીને સમજી શકે એ રીતે એમણે આ તૈયાર કરી છે। તો એનું અત્યારે લોકાર્પણ એક ફોર્માલિટી કરીને પછી પરીક્ષામાં આ પુસ્તક વિશે સમજાવશે કે ભાઈ આ પુસ્તકમાં મેં શું શું મહત્વના મુદ્દાઓ આવરી લીધા છે તેને વિશે તે વિશ્લેષણ કરશે। તો સૌપ્રથમ પુસ્તકનું લોકાર્પણ કરવા જેને પણ ખરીદી હોય તો પછી આ પ્રોગ્રામ પૂરો થાય પછી તમે અમારો સંપર્ક કરજો। પણ એનો જે કવર છે એમાં જે અમારું જે આખું ઇવોલ્યુશન છે કે આખી સજીવ સૃષ્ટિ એટલે વનસ્પતિ જળચર પ્રાણીઓથી માંડીને બધા જ આવી જાય એ રીતનો અમારો ચાર્ટ પણ સાથે છે। તો હવે હું ડોક્ટર બી એ બરીક સાહેબને એમના પુસ્તક વિશે ટૂંકમાં પરિચય આપવા માટે વિનંતી કરું। સત્ય શોધક સભા અને સાહિત્ય સંગમ એના સંયુક્ત ઉપક્રમે ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડિયામાં આપણે વિજ્ઞાન સપ્તાહ ઉજવીએ છીએ એનો આજે ચોથો દિવસ। આજના કાર્યક્રમમાં એક કાર્યક્રમ તરીકે ડાર્વિન ઉત્ક્રાંતિ વાત, માનવીનું અવતરણ, ઇવોલ્યુશન થિયરી ઓફ ડાર્વિન, આમ તો મારો વિષય મનોવિજ્ઞાન ફિલોસોફી, જો જયારે બીએ ભણતો હતો ત્યારે 1951માં મારે એક એનિમલ સાયકોલોજીનું પેપર ભણવાનું આવે। હવે એનિમલ વાત આવે ત્યાં ડાર્વિન તો આવે જ, એટલે 1951 છે મને ડાર્વિનનો પરિચય, ડાર્વિનની થિયરી વિશે। પછી તો એમ એ કર્યું, ભણાવ્યું અને મેન ઇઝ અ સાયકો બાયોલોજિકલ એનિમલ, સાયકો બાયો સોશિયલ એનિમલ, એમાં વ્યક્તિગત આવે, બાયોલોજિકલ આવે, સોશિયલ આસ્પેક્ટ આવે। હવે બાયોલોજિકલ આસ્પેક્ટ આવે માણસ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, એ આખી મૂળ વાત લાંબી ટૂંકી વાત કહી આજે નથી, એ કરવાનો અવકાશ નથી। પણ બિગ બેંગ થિયરીને આપણે આધાર તરીકે લઈએ આખો
तो ब्रह्मांड उत्पत्ति पछी करोड़ों वर्ष पछी हम से जो तो भाई 1000 करोड़ वर्ष पहला पानी माथी जीवनी उत्पत्ति थई। अरे ये प्रथम जीवनी उत्पत्ति थी एमाथी वनस्पति फूल फल जीवड़ा ये बधे आखी प्रक्रिया अंते 400 करोड़ वर्ष पहला ने दरमियान 400 करोड़ सौ वर्ष मानस ने मॉडर्न मैन दिखाया। मॉडर्न मैन आज है आज ना जो मानस है 50,000 वर्ष थी एने पहला तो नेंडरथल मैन ने बता घना बड़ा मानस की अवस्था हो। हवे आ डार्विन विषय सतत जिंदगी भर बातचीत करी विचारे करी भाषणों पर आप 2009 में डार्विन ना अस्तित्व ने 200 वर्ष थया तर बाहुबली ते वक्त इंग्लैंड गए त्यांथी आज चार्ट बतावे छे ने ट्री ऑफ लाइफ जीवन की उत्पत्ति ये चार्ट त्यांथी लई गया आपणे कवि कमे को प्रचार कर्यो એટલે બહુ પ્રચાર કર્યો જ્યારે પણ ભાષણો આપ્યા પછી મને થયું કે ડાર્વિનની વાત થોડી બહુ કોમ્પ્લિકેટેડ લોકોને એકદમ ગળે ના ઉતરે એટલે એનું કંઈ નાનું લોકોને સમજાય તેવું પુસ્તક લખીએ તો સારું એ મારી બસામણ લખવામાં ચાલે છે એમાં પુસ્તક મેં લખ્યું અને એ છાપ્યું હું જે કંઈ પુસ્તકો લખું છું બધા એ અમારા સૂર્યકાંતભાઈ મારા પીઆર ચેકિંગ તરીકે મારે એમને વંચાવવાના એ કે સાહેબ આ બરાબર બંધ બેસતું નથી વિચારું એમને યોગ્ય લાગે તો સૂચન એ કાઢી નાખું સુધારે એ રીતે પ્રથમ સૂર્યકાંતભાઈ વાંચ્યું છે દિલીપ ધવલ મહેતા છે અમદાવાદમાં એ પણ એક હું મારા સારા મિત્ર રેસ્ટાલિસ્ટ છે એમને પણ વંચાવું એટલે એમને પ્રસ્તાવના અને સૂર્યકાંતભાઈ બંને હવે આખી વાત બહુ ટૂંકાણમાં કહું તો ચાર્લ્સ એક ડૉક્ટરનો દીકરો અને બાપા એને ભણવા મૂકે ડૉક્ટર બનાવવા માટે ડોક્ટર બનવાનું ગમ્યું એટલે ઉઠાડીને એને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થિયોલોજીની કોલેજમાં મૂક્યો તો થિયોલોજીની કોલેજમાં થિયોલોજી એટલે ધર્મશાસ્ત્ર ભણવા તો ગયો પણ ત્યાં એક પાદરી પ્રોફેસર હતો એનો સંપર્ક છે ને બોટનીમાં વનસ્પતિ શાસ્ત્ર બહુ રસ પડ્યો ગ્રેજ્યુએટ થઈ ગયો પછી તો હવે ડોક્ટર મા બાપનો દીકરો હવે કામ ધંધો મળે નહીં તે સમયે 1831માં એનો જન્મ 1809માં 1831માં બીગલ નામને એક મહાન પૃથ્વીની સફરે જવાનું સંશોધન માટે ત્યારે એ લોકોને એવો એક માણસ જોઈએ સંશોધક જે બધા પ્રકૃતિમાંથી બધા નમૂના બધા એકઠા કરે ડાર્વિનનો રસ નેચરલ હિસ્ટ્રીમાં એટલે એને મિત્રે વાત કરી ચાર્લ્સને કે ભાઈ તું નવરો છે તો ચાલ તે બધ જોડાઈ ગયો 5 વર્ષ તો પ્રવાસ કર્યો 1831માં બહાર નીકળ્યું 1836માં પાછું આવ્યું ઇંગ્લેન્ડના મંદિરેથી નીકળીને તમે જો થોડી મનમાં ભૂગોળ ને વિશ્વના નકશાને યાદ કરો ત્યાંથી ઉતરતા સૌથી પહેલું બ્રાઝિલને કિનારે ગયો બ્રાઝિલને કિનારેથી આખો કિનારો ઉતરીને આર્જેન્ટિના ફોકલેન્ડ ટાપુઓ ત્યાં વળીને આ બાજુ પારાગ્વે ઉરુગ્વે એન્ડિઝ પર્વત અને એમેઝોન નદીના વિસ્તાર ત્યાંથી પશ્ચિમ બાજુ ફંટેને ગાલાપાગોસ ટાપુઓ ઉપર ત્યાંથી ન્યૂચોત્રન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ટાસ્માનિયા ત્યાંથી નીકળીને સેન્ટ હેલિના ટાપુ વળી પાછું બ્રાઝિલ અને પછી ઇંગ્લેન્ડ પાછા આવ્યા આ 5 વર્ષની યાત્રામાં 3 વર્ષ સમુદ્ર પર ગાળ્યા જમીન પર જ્યાં જ્યાં વાહન નાગરે ત્યાં દરિયા કિનારે નાગરે ને તો જંગલોમાં ખડકોમાં અંદરના વિસ્તારમાં નદીઓમાં આ બધા ફરવા નીકળી જાય માણસો ચાર્લ્સનું કામ હતું આ બધા ફરીને નમૂના વિઠ્ઠળ વનસ્પતિના ખડકોના પથ્થરના પ્રાણીઓના જીવજંતુઓના જમીનના તળના આ બધું એકઠા કરતા કરતા એને આખું બધું કુતૂહલ ઊભું થયું અને લગભગ 5 પુસ્તકો લખ્યા આ નમૂના વિશે એવા એટલા બધા સંગ્રહ એકઠો કરેલો આખો બધો અને પછી બનબસ હંકા થાય કે આ ગાલાપાગો ટાપુના 12 ટાપુ નાના મોટા એમાં 12 પ્રકારના કાચબા એવું કે કેટલાક ટકાને બધા અશ્મિઓ હડપિંજરો જોયા તો આ બધા મરી કેમ ગયા ગાલાપાગો એક ટાપુ પર તો હવામાન એટલું બધું પ્રતિકૂળ છતાં 93 ઇંચ લાંબો અને 53 ઇંચ પહોળો એવો કાચબો ત્યારે કાચબા બહુ મોટા માણસ સવારી કરી શકે જેટલો બધા આપેલા છે એવો કાચબા તો મનમાં એ થાય પછી એને 12 પ્રકારના પક્ષીઓ જાય એટલે એક જ પ્રકારના પક્ષી 12 પ્રકારની ચાંચો કરી દરેકને અલગ આ બધું અલગ અલગ કેમ અને છતાં આવું કેમ
પછી એક ઠેકાણે માછલી જોઈ એના કરતા થોડી જુદી બીજા ઠેકાણે જોઈ અને કરતા થોડી ત્રીજા ઠેકાણે તો આ બધું કેમ એટલે મનમાં કે આ બધાનો મૂળ પૂર્વસ્તુ એક જ છે આ એક મનમાં વિચાર આવ્યો પછી વિચાર આવ્યો કે પેલા પ્રાણી કેમ મરી ગયા આખી સ્પેસીસ કેમ નાબૂદ થઈ ગઈ ના બધા કેમ જીવતા રહ્યા પ્રતિકૂળ વાતાવરણમાં એમાં તેને થયું કે જીવતા કેમ રહ્યા કારણ કે જીવવા માટે અસ્તિત્વ અસ્તિત્વ માટે સંઘર્ષ કરવાનો એ સંઘર્ષમાં જે ટકી ગયો એ જીવી ગયા જે પ્રાણી જાતિઓ પ્રતિકૂળ સંજોગોના અસ્તિત્વમાં જે સંઘર્ષમાં જીવી નહીં ગયા એ આખી સ્પેસીસ નાશ થઈ ગઈ અને જે જીવી ગયા કેમ જીવી ગયા કે એમના શરીર બંધારણમાં એવા કોઈક ફેરફારો એની મેળે થતા હતા કે જે ફેરફારના પરિણામે પ્રતિકૂળ વાતાવરણમાં અનુકૂળ થઈ શકતા હતા હવે કયું લક્ષણ આ શરીરમાં ગોઠવાઈ જાય એને નામ આપ્યું નેચરલ સિલેક્શન એ કોઈ સંઘર્ષ નથી આવતો તો એને નામ આપ્યું નેચરલ સિલેક્શન એ પ્રાકૃતિક પસંદગીથી આવેલું લક્ષણ એ લક્ષણ પાછું શરીરના ડીએનએમાં આવી જાય એટલે વારસામાં ઉતરે અને વારસામાં જ્યારે લક્ષણ ઉતરે ત્યારે બદલાય આપણે મા બાપને સંતાન જુદા જ હોય છે ને તથા મૂળ ખરે એટલે પરિવર્તન પેઢીઓમાં આવે એટલે મ્યુટેશન ફેરફાર અને પ્રતિકૂળ સંજોગોમાં જે પ્રાણી જીવે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે સૌથી અનુકૂળ ફિટ એટલે જોર નહીં બધી જ રીતે અનુકૂળ થઈ શકે ફિટ એ જીવે એટલે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ પ્રતિકૂળ સંજોગોમાં સાથી નેચરલ સિલેક્શન થી લક્ષણ આવે શરીરમાં ઉત્પન્ન થાય તે લક્ષણ ને લક્ષણ વારસામાં જાય અને હજારો વર્ષો પછી પેઢી દર પેઢી ઉતરતું જાય તો સાહેબ એ લક્ષણ બદલાતું બદલાતું તમે આજનું વર્ષ જુઓ અને હજાર વર્ષ પછીની પેઢી જુઓ કેટલો બધો ફેરફાર લાગે એટલે હજારો વર્ષ પછી આખી જે પેઢી દેખાય એ તદ્દન જુદી લાગે એટલે સ્પેસીસ બધી જાત જાતિ સ્પેસીસ થઈ આ ચાર પાંચ એના મુખ્ય સિદ્ધાંતો પણ આ કે એને ડાર્વિન જયારે નીકળ્યો હતા કે ઇવોલ્યુશન થિયરી શોધવા માટે નહોતો નીકળ્યો એ તો માત્ર એને તો કામ નહોતો કુદરત બરસ પણ આ બધું વિચારતા વિચારતા મનનો સંઘર્ષ થયા કે આ બધું થાય કેવી રીતે એટલે ઓરિજિન ઇઝ વન તમે જોશો તેણે આખી પાણીમાંથી જીવ ઉત્પન્ન થયો ત્યાંથી માંડીને માણસ સુધી આખી બતાવી છે કે પેલા એક જ એકમનો એટલે પેલા પાણીમાંથી બેક્ટેરિયા એક જ અણુનો બેક્ટેરિયા પછી બહુ અનેક કોષોનો બેક્ટેરિયા પછી પ્રોટિસ્ટા પછી ફંગસ પછી વનસ્પતિ પછી પ્રાણી આટલી સૃષ્ટિ સુધી એ પ્રાણીઓ બધા જાત જાતના કદ આકારના પછી એથી આખું બદલાય છે પછી મૃદુ ત્વચા પ્રાણીઓ સાંધાવાળા પ્રાણીઓ હાડકાથી રક્ષણ ધરાવતા જંતુઓ મેરુદંડી આપણે બધા મેરુદંડી કહેવાય એટલે એને એમ કહ્યું કે આ વિકાસની પ્રક્રિયામાં એક પરિવર્તન આવે છે મેરુ એટલે આ કદની પહેલા પ્રાણીઓમાં કોઈ કરોડરજ્જુ ન હતી પછી કરોડરજ્જુનો રૂપે એક લાંબો ધડથી પગ સુધીનો નાન ધંધો આવ્યો એમાંથી કરોડરજ્જુ ઉત્પન્ન થઈ એટલે આખી નવી પછી શરૂ થઈ ગયું એ કરોડરજ્જુ વાળા પ્રાણીઓનો વિકાસ થતા થતા જે આવ્યો એમાં પછી એમાં સ્તન્ય પ્રાણી મેમલ્સ આવ્યા મેમલ્સ આવ્યા એ મેમલ્સ પછી બીજા આગળ ચાલ્યું તો પછી પ્રાઇમેટ એટલે અંગુષ્ઠધારી અને અંગુષ્ઠધારી પ્રાણીઓમાં ઓરાંગુટાંગ ગોરેલા ચિમ્પાન્ઝી આ બધી સ્પેસીસ એમાંથી માણસ આવ્યો એમાંથી એક પેઢી ગઈ તે ચિમ્પાન્ઝી બન્યો બીજી પેઢી થઈ તે માણસ થયો આખા એક ફાંટા પડ્યા આજનો માણસ પછી માણસને આખી બધી સમજાવી છે કે આખી પેશી છે ઘોડો એક ઉદાહરણ તરીકે એક 16 ઇંચનું એક પ્રાણી એમાંથી આજનો ઘોડો કેવી રીતે આવ્યો એ ઉત્ક્રાંતિ ક્રમ સમજાવ્યો છે હવે આ વાત તો ડાર્વિને કહ્યું કે ભાઈ આ જીવ ભગવાને નહીં આવી તો થયો છે એટલે એને તો ધર્મના વિરોધમાં તો એને કોઈ પ્રગટ થાય નહીં એટલે 1836માં એને જે કરેલું સંશોધન આખું ધીમે ધીમે એને 1859માં બહાર પાડ્યું આ સંઘર્ષને કારણે પહેલું પુસ્તક બહાર પાડ્યું ઘણા બધા મિત્રોએ વાંચ્યું ટેકો આપ્યો હવે પુસ્તક બહાર પાડી પાછો મોટો વિવાદ પણ થયેલો છે એક બિશપના પર એ અંદર આપેલો છે હવે અગત્યની વાત એ છે કે ડાર્વિને પોતાનું જે પેપર લખ્યું તે ઇંગ્લેન્ડની લિનન સોસાયટીને મોકલાવી કે ભાઈ આ મારું પેપર છે તમે વાંચજો એ જ આરસામાં આલ્ફ્રેડ રસેલ વોલેસ માણસ ઇંગ્લેન્ડનો પણ રે ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ આપવામાં એ માણસે પોતાની રીતે કંઈ સંશોધન થયેલું અને એણે એક પેપર મોકલાવેલું આ લિનન સોસાયટીને
डार्विन ने मोकलायेलू, डार्विन माटे हरेमान એને ડાર્વિને કહ્યું કે તમે મારું વાંચ્યો અને યોગ લાગે તો છપાવજો. તો ડાર્વિન બહુ પ્રમાણિક માણસ, એને પેપર લેજન્ડ સોસાયટીને આપ્યું. હવે લેજન્ડ સોસાયટીના પ્રોફેસરે બંને પેપર સાથે મૂક્યા કે આ તો એક જ વાત કહે છે. એટલે પછી કરવું શું? તો જે મિટિંગમાં ડાર્વિનનો સિદ્ધાંત જાહેર કર્યો, એ મિટિંગમાં ડાર્વિન ચાર્લ્સના અને આ આલ્ફ્રેડ વોલે બંનેના પેપરોનો અંશ કાઢીને પેપર રજૂ થયો. એટલે આમ તો ઉત્ક્રાંતિ સિદ્ધાંતો બંનેને નામે કહેવાય. પણ જે રસેલ છે થોડોક લો પ્રોફાઇલ વાળો, થોડો પાસે ધર્મિષ્ઠ થઈ ગયો. ડાર્વિને કહ્યું ભાઈ તું આવો ધર્મધાન વચમાં ક્યાં લાવે છે, ઉત્ક્રાંતિની વાત કરે છે નાખી બધું. એટલે પછી ડાર્વિનનો સિદ્ધાંત આવ્યો. એ ડાર્વિનનો સિદ્ધાંત ને શાસ્ત્રો પર, જીવન પ્રણાલી પર શું પ્રભાવ સમજાવ્યું છે. છેલ્લે મેં લખ્યું નથી પણ ચિત્ર આપ્યું છે કે માણસ આવ્યો ઊભો ક્યાં થયો, પેલા જન્મ્યો ક્યાં ને કેવી રીતે થયો. તેની થિયરી એવી છે કે આપણે ઈસ્ટ આફ્રિકામાં માણસ તો પહેલવેલું ઉત્પન્ન થયું. પછી બીજી પણ થિયરી છે કે ભાઈ મલેશિયા અને ઇન્ડોનેશિયા બાજુ પણ માણસ વાનર જે એપ્સ કહીએ તો બધે હતા ને પાછા, અને ત્યાંથી દુનિયામાં 200, 500, 1000, 2000ની ટોળીઓમાં દુનિયાભરમાં માણસ ફેલાઈ ગયો. આખી વાત 50 પાનામાં પૂરી પાડી છે, 8-10 પાના. અને પછી આ ઉત્ક્રાંતિનો ક્રમ તો ચાલ્યા જ કરશે, હવે શું આગળ પ્રત્યાઘાતો પડશે એ પણ છેલ્લે આખું સમજાવ્યું છે. આખો બધું કે ભવિષ્યમાં શું આખો આકાર લેશે. એટલે 50 પાના ને 8-10 પાના ના ચિત્રો થાય, હવે તો ચિત્રો ખૂબ મળે છે. એટલે પુસ્તક ને શરૂ. એટલે બીજું કે આજે બાહુભાઈ ઉલ્લેખ કર્યો, બાહુભાઈ લાવેલા જે ઘણા મને તો કહેવા વગર તો ચાલે જ ને, કાં તો ડાર્વિન નો આખું છે. હવે આટલો મોટો ચાર્ટ આમાં કેવી રીતે સમાવે? અમારે સૂર્યકાંતભાઈ અને એના પ્રિન્ટરે બહુ મહેનત કરીને કે એને એવી રીતે મૂકવો છે કે લોકોને સમજાય કે આપણે પાના ઉપર જ મૂકીએ. એટલે એ રીતે મૂક્યો છે, આ રીતે પુસ્તક બહાર પાડ્યું છે. હું માનું છું કે પ્રજામાં એ સુવાચ્ય તો થશે જ, કારણ કે લોકોને સરળ ભાષાની જેમ ખાયમ કરી છે. અને એ રીતે સત્યશોર સભાના એક પ્રયત્નમાં જેમ કોસ્મસની વાત બાહુભાઈએ કરી, અમારે ડાર્વિનના ઉત્ક્રાંતિની વાત, એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ અને માણસની જીવની ઉત્પત્તિ આપણે કર્યું છે. અને એ રીતે સત્યશોર સભા પુસ્તક આજે લોકોને અર્પણ કરે છે. મેં લખ્યું છે માટે મને એનો અભિમાન છે અને આનંદ પણ છે. બાબા માણસ આવ્યો, પછી સમાજ આવ્યો, અને પછી કઈ લગ્ન થયા. દાંપત્ય જીવનમાં આનંદ. સુલગનભાઈ જે કાલે વિવેક બુદ્ધિવાદ સમજાવ્યો, ને એવો જો વિવેક બુદ્ધિવાદ હોય તો પછી એક આ મનોવૈજ્ઞાનિક પરીખ સાહેબ, એક મનોચિકિત્સક પચ્ચીકર સાહેબ અને એક વકીલ એમને અહીં હાજર કરવાના પડે. પણ દાંપત્ય જીવનમાં આપણે ધીમે 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 તો અહીંયા માસકી ભાઈ ચાલશે, સ્વાઈન ફ્લુ અહીંયાથી પીતો હોય, આ સત્ય સુરક્ષા પાસે કોઈ આવ્યું નથી. તો આપણે આજે દાંપત્ય જીવનમાં આનંદની વાત કરવાના છીએ. ત્રણ ત્રણ અલગ મુદ્દાઓની વાત કરશે. પરીક્ષા ઘણો બધો સમય લીધો છે એટલે એની એકાદ બે આપણે કાપી કાઢશું. પણ મુદ્દા સર 5-7 મિનિટમાં સમજાવશે અને પછી આપણે પ્રશ્નોત્તરી કરીશું. તો હું શરૂઆત આપણા રણભાઈથી કરીએ, પછી કહો સાહેબ કે સરસ રીતે આ દાંપત્ય જીવન મનોવૈજ્ઞાનિક શૈલી મૂકી આપે આપણી સમક્ષ. Dignitaries of the dais, આજે બહુ ખોટી જગ્યા મને ઉભો કરી નાખ્યો છે. જયારે મેં કીધું કે કયા સબ્જેક્ટ પર મારે બોલવાનું, ત્યારે જનકભાઈએ કીધું કે જેને વધારે બિન પડી હોય તેને આ વિષય પર વધારે સારી સમજ પડે. એટલે દાંપત્ય જીવનમાં આનંદ પણ પાછું શરૂઆત જ મારાથી કરવાની. એટલે બેઝિકલી લગ્ન એઝ અ ઇન્સ્ટિટ્યૂટ, દાંપત્ય જીવન આપણે લગ્ન થકી જાણીએ છીએ. હવે હા, ઘણા બધા લોકો મૈત્રી કરારથી પણ રહેતા હોય છે, પણ આપણો સમજ એટલે દાંપત્ય જીવન ગણતું નથી. ટૂંકમાં દાંપત્ય જીવન એટલે કે એક સ્ત્રી અને પુરુષનું જોડું પરસ્પર સહમતિથી સાથે રહેતું હોય,
દરેક પ્રકારની કુદરતી ક્રિયાઓ કરતું હોય અને ઉત્ક્રાંતિ ની જે વાત થઈ એમાં ફાળો આપતું હોય કદાચ અને આપણે દાંપત્ય જીવન એવું શોર્ટમાં કહી શકીએ. દાંપત્ય જીવનમાં આનંદ, સાચું કહું ને તો થોડો ટોપિક અલગ રાખવાની જરૂર હતી. દાંપત્ય જીવનમાં આનંદ એટલે આપણે સેક્સ ની વાત કરવી છે, મન ની વાત કરવી છે, સમાજ ની વાત કરવી છે, આ કઈ સમજાતું નથી. એટલે દાંપત્ય જીવનમાં આનંદ એ ઘણા બધા સ્વરૂપે જોઈ શકાય એવી વસ્તુ છે. મેં કીધું એમ કે ટોપિક થોડોક ચેન્જ રાખવાની જરૂર હતી, ખાલી દાંપત્ય જીવન એટલું જ રાખ્યું હોત ને તો વધારે સારું થતું. કારણ કે હું જેટલા પેશન્ટ જોઉં છું અથવા તો જેટલા પણ લોકોને મળું છું, કહેવાતા સારા જોડાઓ પણ એટલે આમ સમાજમાં સામાજિક રીતે ઘણી વખત એમના ઉદાહરણો અપાતા હોય છે કે આ એક સરસ કપલ છે એમ કે, પણ એ લોકોના વમળો પણ મેં જોયા છે, એ લોકોના મતભેદો પણ જોયા છે, એ લોકોના મનભેદો પણ જોયા છે, એ લોકોની અરુચિ રુચિ એકબીજા પ્રત્યેની પણ જોઈ છે. એટલે દાંપત્ય જીવનમાં મેં એટલા માટે કીધું કે દાંપત્ય જીવન કેમ રાખવું, કારણ કે આનંદ એટલી વસ્તુની વાત કરવી દાંપત્ય જીવન માટે બહુ અઘરી છે. કારણ કે દાંપત્ય જીવનની શરૂઆતમાં આનંદ જ આનંદ હોય છે, પણ સાયકિયાટ્રિકલી જોવા જઈએ તો લગ્ન થવા એક સ્ટ્રેસફુલ કન્ડિશન છે. હા, એટલે ગુરમીતસિંહ કરીને એક વ્યવસ્થિત સાયકિયાટ્રિસ્ટ હતા, તેમણે જે આખી 100 ઇવેન્ટ્સ એવી જીવનની બનાવી છે, એમણે લખી છે અને લગભગ બધે જ માન્ય છે અમેરિકા સહિત, કે સ્ટ્રેસ માટેના આટલા કારણો, એમાંથી સૌથી મહત્વનું 100 નંબર પર હોય તો એ છે લોસ ઓફ લવડ વન, પોતાના મનગમતા પાત્રનું અવસાન થવું અથવા તો એનાથી જુદા થવું, દેટ ઇઝ લોસ ઓફ લવડ વન. એ સૌથી અઘરી વાર્તા માનવના જીવનમાં છે. પણ એવી જ રીતે લગ્ન થવા એ 86માં કરે છે. એટલે આપણે એવું માનીએ છીએ બહુ ધામધૂમથી આપણે લગ્ન લગભગ બધા જ સમાજમાં કોઈ પણ દેશમાં લઈ લઈએ તો લગ્ન લગભગ ધામધૂમથી થતા હોય છે, બટ નો વન અન્ડરસ્ટેન્ડ ઇટ કે ત્યાર પછી તમારી રિસ્પોન્સિબિલિટીઓ બદલાઈ જાય છે, તમારા જીવનમાં ઘણો બધો બદલાવ આવવાની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી હોય છે અને એ દિવસે સિક્કો મરાઈ જાય છે કે હા હવે બદલાવ પડશે. કારણ કે કદાચ પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય, બંનેમાં પેલા ઝાડની નીચે પહેલા બેસીને થોડાક કલાકો ગાળવા એ અલગ વાત છે, અને પછી સવારે બ્રશ કરવાથી માંડીને રાત્રે સૂતા સુધી સાથે રહેવું એ અલગ વાત છે. એટલે વિવાહ થયા હોય ત્યારે મળવા જવાનું છે, પેલો બાઇક પર સરસ તૈયાર થઈને જાય, પેલી પણ તૈયાર હોય, રાઈટ, પાણીપુરી ખાઈને ભલે ડુમસ રોડ પર જાય, ઘણું બધું થતું હોય લવ મેરેજમાં, પણ એવું જ હોય લવમાં પેલું છુપાઈને જતા હોય, મા બાપને કહીને જતા હોય, પણ ત્યારે થોડાક કલાકો માટે એ ઘણું બધું સારું લાગતું હોય છે. અને ત્યારબાદ લગ્ન થાય, સિક્કો મરાઈ જાય, પછીનું લગભગ 1-2 વર્ષ તો બહુ જૂમમાં જતું હોય છે, અને એ કદાચ લગ્ન જીવનમાં આનંદનો સૌથી મોટો ગાળો હોય છે. કારણ કે જેમ જેમ તમે એક વ્યક્તિની નજીક આવો, એક વ્યક્તિને તમે સમજતા થાઓ, તમે 1-2 કલાકમાં નથી સમજી શકતા, મોટાભાગના પ્રેમીઓ કે વૈવાહ કરીને બહાર ફરતા યુગલો હંમેશા એવું કહેતા જોવામાં આવ્યા છે, એને તું સુધારી દઈશ, એ તો પછી છૂટી જશે, એ ત્યારે બધું જ સ્વીકારવા તૈયાર હોય. મને કહેતા થોડો કેમ શોખ પણ થાય છે, પણ મારી સિગરેટ આજુ સુધી છૂટી નથી, મારી બૈરીએ બહુ વાયદા કરેલા લોકો રહે પણ એ થતું નથી. એટલે આવી રીતે આ ખાલી ઉદાહરણ એક આપું છું, પણ આવું ઘણી બધી જગ્યાએ આપણે તે વખતે સ્વીકાર કરીને આગળ ચાલતા હોઈએ છીએ. યુગલ પ્રથમ એકબીજા સાથે સંકળાય, શારીરિક બિહેવિયરમાં શારીરિક ક્રિયાઓમાં ઇન્વોલ્વ થાય,
અને તે વખતે અતિ ઉત્સાહ હોય જ બરાબર એ પહેલો એક્સપિરિયન્સ હોય કે બીજો એક્સપિરિયન્સ હોય તેની હું લેવા દેવા નથી પણ હોય કારણ કે લગ્ન ઉપરાંતના પણ સંબંધો ઘણા બધા હોય છે અને એનું પણ પાછળથી બધું આવે પણ એ એક બે વર્ષ ખૂબ જ આનંદદાયક રીતે કદાચ મોટાભાગના લોકોના જતા હોય છે મેં એવા પણ યુગલો જોયા છે જેના છૂટાછેડા ફક્ત છ મહિનામાં થઈ જતા હોય છે એટલે આવું ઘણી બધી વિષમતાઓ એની અંદર છે પણ આનંદ લગ્ન જીવનનો એ જ માણી શકે જે લગ્ન પહેલા સ્વીકારેલી વાર્તાઓ ને લગ્ન પછી પણ સ્વીકારેલી રાખે જે વ્યક્તિ જેવો છે તેવો સ્વીકારે અને એ બંને તરફથી જો થાય તો લગ્ન જીવન હંમેશા આનંદિત જ હોય લગ્ન જીવનમાં કલહની શરૂઆત હંમેશા પોતાની અપેક્ષા મુજબ સામેવાળાને ઢાળવાની ક્રિયાથી થતી હોય છે એટલે સાયકિયાટ્રિકલી જ્યારે અમે પેશન્ટ જોતા હોય એમાં ડિલ્યુશન ડિસઓર્ડર હોય જેમાં પતિ કે પત્ની એકબીજા પર શંકા કરતા હોય પત્ની ડિપ્રેશનમાં આવી ગયો હોય પતિ ડિપ્રેશનમાં આવી ગયો હોય ધેર આર સો મેની થિંગ્સ અને એમાં મોટા ભાગની ઘટનાઓમાં પરસ્પર અસ્વીકાર અથવા તો બીજાને પોતાના બીબામાં ઢાળવાની કોશિશ આ એક ખતરનાક પાસું હોય છે અધરવાઇઝ મારે ખાલી એટલું જ કહેવું છે જો વ્યક્તિ બીજાને બદલવાની કોઈ જાતની ચેષ્ટાઓ કે અપેક્ષાઓ નહીં રાખે જે જેવો જેવી રીતે છે તેનો સ્વીકાર કરીને એકબીજાને મદદરૂપ હંમેશા થવાની કોશિશ કરે તો લગ્ન જીવન આનંદમય જ હોય છે થેન્ક યુ વેરી મચ લગ્ન જીવનમાં આનંદ હોય તેની શરત બહુ બહુ મોંઘી છે અને બહુ કપરી છે એકબીજાને સ્વીકાર કરવાની વાત આવે તેમાં જ રહેવામાં આવે હા પણ હું પ્રીતિબેનને કહીશ કે તેઓ એમની વાત રજૂ કરે સૌપ્રથમ તો આજના આ ચિંતન કાર્યક્રમમાં મને પૂજ્ય નાનું બાપા પરીખ સાહેબ ડૉક્ટર પ્રણવભાઈ ડૉક્ટર દેસાઈ સાહેબ પ્રેમભાઈ અને જનકભાઈ અને આપ સૌની વચ્ચે મને જે સ્થાન મળ્યું તે મારા માટે ખરેખર એક સદભાગ્યની વાત હું માનું છું અહીંયા ઘણા આ હોલમાં ઘણા બધા એવા કાર્યક્રમોમાં હું હાજર રહી છું અને કાર્યક્રમમાં ભાગ પણ લીધો છે પણ આજના કાર્યક્રમનો ભાગ લેવાનું મને જે વિશેષ મોકો મળ્યો તે બદલ ખાસ હું જનકભાઈનો આભાર વ્યક્ત કરું છું હવે લગ્ન જીવનમાં આનંદ તો મારા અત્યારે વકીલાતના લગભગ 21 વર્ષમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી હું પસાર થઈ છું અને પક્ષકારોના જે હકીકત એ લોકોએ મને બતાવે છે અને જે રીતે અમે કેસો મૂકીએ છીએ તો એવા ઘણા બધા અનુભવો ઉંમર કરતા મને અનુભવ ઘણા બધાની અંદર થઈ ગયા છે એટલે જો લગ્ન જીવનમાં આનંદની વાત કરતા હોઈએ તો એ આનંદ ઘણા બધા પરિબળો સાથે સંકળાયેલો હોવો જોઈએ એ આનંદની સાથે સમજ હોય સંજોગો હોય અને સ્વભાવ હોય તો એ બધી જગ્યાએ આનંદનું સંકલન હોય તો એ લગ્ન જીવન બહુ સુખરૂપ પાર પડતું હોય છે અને અત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે પ્રેમ લગ્ન જલ્દી જલ્દી આજકાલના એવો સિનેરિયો જોવા મળ્યો છે કે દીકરા દીકરી પુખ્ત વયના થાય કોલેજમાં જાય ત્યાર પછી કોઈને કોઈ પાત્ર કોઈને પસંદ પડી જતું હોય છે પ્રેમ લગ્ન કરવા માટે પણ ઉતાવળા થઈ જાય છે લગ્ન નોંધણી વકીલો પાસે પણ કરાવી દઈએ કે ચલો ભાઈ અમને બે જણ પસંદ છે એકબીજાને નાત જાત જોવાતી નથી ને ત્યાં તે વખતે જે રીતનું અત્યારનું માહોલને જે ભૌતિકતાવાદ તરફ આપણું કલ્ચર જઈ રહ્યું છે તે મુજબ તો પ્રેમ લગ્ન પણ એટલા જલ્દી કરે છે અને ત્યાર પછી એવા પ્રેમ લગ્ન અને ત્યાર પછી એવા લગ્નને હજુ વર્ષ પણ નથી થયું હતું અને એવા લગ્નમાંથી એવા પક્ષકારો આવે છે કે ભાઈ ના મેડમ મારે તો છૂટાછેડા લેવાના છે ત્યારે હું પૂછું કે હજુ તો વર્ષ પણ નથી થયું તો છૂટાછેડા શા માટે હજુ તો તમે બંને એકબીજાને સમજ્યા પણ નથી તો છૂટાછેડાનો વિચાર શા માટે આવે છે તો કે ના એનો મને પછી ખબર પડી કે એનો સ્વભાવ તો આવો છે એના ઘરમાં તો આનું ચાલે છે એની પાસે તો આટલું છે અને એના મમ્મી આમ કહે છે એટલે બધા ઘણા બધા પરિબળો એની અંદર આવતા હોય છે એટલે જે પ્રણવભાઈ કહું એનામાં હું થોડુંક સહમત થાઉં છું કે જ્યારે પ્રેમ લગ્નની વાત હોય કે સામાન્ય લગ્નની વાત હોય કે જ્યારે આપણા આપણા સાથી જીવન સાથીને જ્યારે પસંદ કરતા હોઈએ તો એની ખૂબીઓની સાથે એની કમજોરીને પણ આપણે પસંદ કરેલી હોય છે તો લગ્ન બાદ શા માટે કમજોરી સામે આપણે વાંધો ઉઠાવીએ છીએ તો એ બહુ મહત્વનું છે
કે એ પ્રેમ લગ્ન કર્યા હોય તો તે પહેલા આપણે ખબર હતી કે ના આ છોકરો છે તે સિગારેટ પીએ જ છે, કાં તો એને આવું દારૂનું વ્યસન છે અથવા તો એને આવી રીતે મોસોક છે. તો ત્યાર પછી પણ એવી અમુક ટેવો હોય, ઘણાને શું નાની નાની વાતમાં એવી તકરારો સામે આવે કે એને તો રોજ સવારે પડે ને છાપું એક કલાક લઈને બેસી જાય, ઉઠેરી જલ્દી નહાવા નહીં જાય, જલ્દી જઈને નોકરી જલ્દી નીકળે નહીં, રોજ મોડું થાય, એટલે આવી આવી નાની નાની તકરારો હોય છે. તો આ બધી જે વાતો છે લગ્ન પહેલા પણ ખબર હતી કે એને આવી ટેવ છે, પણ એ ટેવો અથવા તો એની ખૂબી કહો કે કમજોરી કહો એ બધું જાણીને લગ્ન કર્યા પછી પણ એવી તકરારો ઊભી થાય છે કે જ્યાં સમજ નથી હોતી. અને ઘણીવાર તો એવી સમજૂતી અને સંજોગો એવા આવી પડે છે કે લગ્ન એ છૂટાછેડામાં પરિણમતા હોય છે, એમાં ઘણા બધા નજીવા કારણો હોય છે, એની અંદર હું ડીપમાં નથી જતી. પણ આનંદની વાત કરું તો કે આનંદ ઘણીવાર એમ થાય છે કે ભાઈ આનંદ કઈ આપણે પૈસાથી નથી મળતો, પણ હું તો કહું છું કે પૈસાથી મળી શકે છે આનંદ. કે ધારો કે મેળામાં ગયા પતિ પત્ની, તો ઘણીવાર એમ થાય કે ચકડોળના ભાવ તો ભાઈ 20 રૂપિયાની ટિકિટ છે, શું કરવા બેસવા, બેસી રહે નથી બેસવું એમ કરીને નથી બેસતા. બીજું એક કપલ છે તો કે ના 20 રૂપિયા ટિકિટનો ભાવ પણ મજા આવશે આપણે બેસી જઈએ, તો બીજા બે જણ બેસે છે, જે ચકડોળમાં જે મજા આવે છે એમાં જે હસી ખુશી આનંદ મળે છે તો એ લોકો એટલું ફીલ ફ્રેશ કરે છે ને એન્જોય કરે છે લાઈફ. અને એક કપલ એવું છે કે નહીં 20 રૂપિયા છે ને શું કરવા આપણે ખોટા 20 રૂપિયા બગાડીએ, એના કરતા ભાઈ 20 રૂપિયામાં આપણે કંઈક ખાઈ લઈએ. એટલે વિચારોના મત મતાંતર થાય છે. એટલે જ્યાં આનંદની વાત આવે છે ત્યારે એવા આનંદ જો થોડા રૂપિયા ખર્ચીને જો ઉઠાવી શકતો હોય તો ખરેખર એવા રૂપિયા ખર્ચીને પણ એવો આનંદ મેળવી લેવો જોઈએ. એટલે આ લગ્ન જીવનની આનંદ છે, પણ એ આનંદ આપણે ક્યારેક ક્યારેક કેવા કેવા સંજોગોમાં, ઘણી વાર પતિ કે પત્ની બેની કોઈ મેરેજ એનિવર્સરી હોય કે બર્થડે હોય તો ઘણી વાર ફોર્મલ લગ્ન પછી જે કહેવાય ને કે ભાઈ થોડો પ્રેમ ઓછો થઈ જાય એવું એમ હમણાં બધી જે જનરલ ચર્ચા થઈ, પણ એવું નથી. પણ ધારો કે એ પ્રેમ બર્થડેનો સમયનો હોય તો તે વખતે પણ એક ખાસ કરીને પતિ કે પત્ની જેને યાદ હોય અથવા તો બીજા બંનેને યાદ હોય તો એકબીજાને વિશ કરે, અથવા તો પત્ની થોડી તો ઉમેદ એવી રાખે જ કે મારા પતિ મને કંઈક ભેટ આપે. એટલે એવું જરૂર નથી કે ભેટ કિંમતી જ હોય, એટલે એક પુષ્પ કાં તો એક વિશેષ એને કંઈક મળે એવી આશા, અથવા તો એને ફરીથી પાછું એવા કેટલા કપલ હશે કે જે લગ્નના વર્ષો બાદ પણ હજુ આઈ લવ યુ કહેતા હશે. તો આ એક શબ્દ એવો છે કે જે લાગણી અને પ્રેમમાં ઉમેરો કરે છે, તો એનું જનરલી કોઈ યાદ નથી રાખતું, કાં તો હું બોલવામાં નાના મનુભવ કાં તો એમાં શું બોલવાનું, પણ એક વાર એ શબ્દ તો બોલી જો એનામાં ફરીથી પ્રેમનો સંચાર થશે. એટલે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે કે નાની નાની બાબત એને યાદ રાખવાની. ઘણી વાર એનિવર્સરી જતી રહે સાંજે યાદ આવે કે એને તો મારી એનિવર્સરી યાદ જ નથી રહેતી મેડમ, અને આવું તો વસ્તુ ભૂલી જાય છે. એટલે એવી બધી તકરારો આવી જાય છે, ઘણી વાર અહમનો ટકરાવ આવી જાય છે, અથવા તો એમ કે ભાઈ ના આ વસ્તુ છે તમે કેમ મારા પાછળ તમે સમય નથી કાઢતા. ઘણી વાર સમયને કારણે પણ એ તકલીફ ઊભી થતી હોય છે કે ભાઈ પૈસો તો ઘણો બધો હોય પણ એ સમય એકબીજાને આપી નથી શકતા, સમય નથી આપી શકતા, એટલા માટે લોકો આનંદ પણ નથી કરી શકતા. અને આનંદ એ માત્ર શારીરિક સંબંધોથી આવતો હોય એવું નથી, એકબીજાના મનથી પણ, કે એકબીજાની મન સાથે બેસીને બે જણ વાતો કરતા હોય, તન મન ધન દરેક રીતે આનંદ. ઘણીવાર આર્થિક ખેંચ હોય તો એવો તનાવનું વાતાવરણ ઘરમાં ઉભું રહે છે. આમાં 3 કેટેગરીમાં અમારી પાસે કેસ આવતા હોય. હાઈ પ્રોફાઇલમાં ઘણીવાર અહમ અને ઈગો ટકરાતા હોય છે, અને તેવા સંજોગોમાં બંને જણ પોતપોતાનો ઈગો પકડીને નહીં હું પણ કંઈક છું પતિ કે હું પણ કંઈક છું, તો એવી ઘણીવાર ઈગોની દ્વેષભાવ ઈગો એવી તકરારને કારણે છૂટાછેડા પર જાય છે. મધ્યમ વર્ગમાં આર્થિક પાસું બહુ મહત્વનું હોય છે, સમાજના વ્યવહારોને પહોંચવાનું, નાણાકીય તંગ અછત, અને તેવા સંજોગોમાં જે માનસિક તણાવ હોય છે આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ. હમણાં જે કિસ્સો કે પતિ પત્નીએ જે આઘાત આત્મહત્યા કરી લીધી 3 બાળકો સાથે, તો એ આર્થિક ભીસને કારણે ત્યાં આનંદ વિસરાઈ જાય છે. એટલે આવી રીતની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આનંદ કંઈક અંશે જીવનમાંથી વિસરાતો જાય છે. એટલે આનંદનું પણ એટલું જ મહત્વ છે કે ગમે તે જે કંઈ પણ સિચ્યુએશન હોય પણ એ સિચ્યુએશનને હેન્ડલ કરતો જો એની અંદર આપણે આનંદથી સિચ્યુએશનને હેન્ડલ કરીશું તો ચોક્કસથી એની અંદર રસ્તો ચોક્કસથી નીકળશે. એટલે લગ્ન જીવનમાં એ આનંદનું ખૂબ જ મહત્વનું પરિબળ છે, પણ એની સાથેના આ સંબંધિત પરિબળોને આવરી લઈએ તો ચોક્કસ એ લગ્ન સુખરૂપ રીતે નીવડી શકે એવું હું ચોક્કસ માનું છું. ધન્યવાદ. બહુ સરસ વાત કરેલા. એમની પાસે જે કેસો આવે છે, અમારે જે કર્મચારીના પણ ડાયવોર્સનો કિસ્સો છે, એટલે આ બધા અનુભવો પરથી અમે વાત કરી કે મોટે ભાગે નાના નાના અહંકાર, નાની નાની અપેક્ષાઓ
ને નાની નાની ગેરસમજને કારણે તકરાવ થતા હોય ને ધીમે ધીમે દાંપત્ય જીવનમાં આનંદ લુપ્ત થતો હોય એટલે સરસ પાસું એમણે રજૂ કર્યું. ને હવે પરીખ સાહેબ એ સહેજ એમ મનોવૈજ્ઞાનિક રીતે એમની શૈલીમાં વાત કરશે ડૉક્ટર પરીખ સાહેબ. The psychology of sexes and married life. एक प्रश्न पत्र तो वो उसी कॉलेज में शिकवात हुए आगे शिकवना ने शिकवानी पद्धति नहीं आवड़े मन में क्षोभ था वगैरह. પછી અમારે બીજો પ્રશ્ન વેપરાવતો સમાયોજન નું મનોવિજ્ઞાન સાયકોલોજી એડજસ્ટમેન્ટ જિંદગીમાં બધા જ આવો તમે લગ્ન જીવન સમાયોજન એ પણ એક મોટું પ્રકરણ અમારે હતું. સમાયોજન વિશે પુસ્તક પણ લખ્યું છે. લગ્ન એક સામાજિક સંસ્થા છે, સમાજના જે મુખ્ય સ્તંભ કહેવાય ને પિલર્સ ઓફ સોસાયટી એમાં કુટુંબ લગ્ન કુટુંબ ધર્મ રાજ્ય શિક્ષણ આ બધા પિલર્સ ઓફ સોસાયટી એમાં ફેમિલી એન્ડ મેરેજ એન્ડ ફેમિલી એક મોટો સામાજિક સ્તંભ છે. હું એક મનોવૈજ્ઞાનિક સામાજિક દ્રષ્ટિએ કહું કે ભાઈ જાતીય વૃત્તિનો સંતોષ માટે જ લગ્ન છે, એમાં કોઈ બાંધછોડ કે કશું છે નહીં. પહેલા સ્વચ્છંદ અવસ્થામાં માણસ રહેતો, સંતાનો જન્મતા, એની જવાબદારી કોની છે એવું કોઈ હતું નહીં. પણ ધીમે ધીમે માણસનું જીવન થોડું સંગઠિત થતું ગયું, જીવનની પ્રણાલી બદલાતી ગઈ, જીવનના વ્યવસાયો બદલાતા ગયા. એમને લાગ્યું કે ભાઈ હવે આ સંતાનો જન્મે છે એને પણ વ્યવસ્થિત ઉછેરવા જોઈએ, એમાંથી લગ્ન કરવું એટલે જોડાવો બે જણા સાથે રહેવું, પછી કઈ વિધિ વગેરે અલગ હતા કુટુંબ અને પછી કુટુંબમાંથી સંતાનને જાળવવું એ આખી લગ્ન અને કુટુંબ વ્યવસ્થા ધીમે ધીમે ઉત્ક્રાંત થઈ. પછી લગ્ન કોની સાથે કરવા કોની સાથે નહીં કરવા સગોત્રતા ગૃહસ્થની બાદ એ બધા નિયમો છે ને હું એમ જ કહું કસ્ટમ્સ દે કમ આઉટ ઓફ સોશિયલ નેસેસિટી. જે તે સમયની જરૂરિયાતો હોય એને પરિણામે સામાજિક નીતિ નિયમો રૂઢિઓ રચાય. સગોત્ર લગ્ન કરવાની પણ દુનિયામાં પ્રથા છે ને ગોત્ર બહાર કરવાની પણ પ્રથાઓ છે, બધી જરૂરિયાતો પ્રમાણે છે. હવે આ લગ્ન જીવન એના કાયદાઓ પણ જાત જાતના થયા. આપણે કહીએ ભાઈ આજે લગ્ન ક્યારે કરવું, કયું ઉંમરે કરવું એના બધા કાયદાઓ છે, વિધવા વિવાહ થાય વગેરે વગેરે. એટલે લગ્ન અને જાતીય સંતોષ અને લગ્ન વ્યવસ્થાને એક કોડિફાઈડ કાયદાકીય સ્વરૂપ સામાજિક બંધનો અને વ્યક્તિની જરૂરિયાત આ બધું સાંકળીને આ એક વ્યવસ્થાથી ઊભી થઈ છે. મને એમ ઘણી બાબતોમાં માનસિક ચળ આવે કે આ રૂપે લખવું જોઈએ. એ રીતે સૌથી પહેલાં મેં ઈશ્વરની સંકલ્પના વિશે લખ્યું, પછી એસ્ટ્રોલોજી વિશે લખ્યું, વાસ્તુશાસ્ત્ર વિશે લખ્યું, આ ડાર્વિન વિશે લખ્યું. પાંચ ચારેક વર્ષ પહેલાં મેં લગ્નને પહેલાં અને પછીની એક પુસ્તિકા પણ લખી છે, વેચાઈ ગઈ એની એક આવૃત્તિ પૂરી થઈ ગઈ. સૂર્યકાંતભાઈ કોઈ પરીક્ષા કરે છે બીજી આવૃત્તિ, એટલે આજે આ બીજી આવૃત્તિનું પણ લોકાર્પણ થાય છે એમ કહી શકીએ. આજે તેનો પાર પાડીએ છીએ. હવે એમાં હું લાંબુ નહીં કહું, મેં બધા પ્રકરણો તમે જઈ શકે કયા કયા પ્રકરણો અંદર આવે છે. લોકો લગ્ન શા માટે કરે છે, જીવનસાથી કેવો ગમે અને પસંદ કરવાની રીતો, લગ્ન ગ્રંથિએ જોડાવો નક્કી કર્યા પછી લગ્ન જીવનના આરંભમાં બે વિચાર કરી લો કે આપણે પરણીશું તો કરા તો શું કર્યું છે, શું આપણે છે. લગ્ન એટલે જીવનમાં આવનારા અનુકૂલનો, આ એક બહુ મોટી વાત છે. પ્રણવભાઈએ કહ્યું લગ્ન પહેલાં તમે ઝાડ નીચે અને ખૂણે ખાંતરે ફરતા હો, લગ્ન પછી ઘરમાં રહો, કુટુંબ સાથે રહો, અલગ રહો, એકાદ છ મહિના અને વર્ષ એકમાં બાળક થાય તો ભાઈ નવા ઘરમાં જવાનું. પહેલાં તો હું તો સગાવાલામાં લગ્ન થતા એટલે પરિચિત કુટુંબ હતા, આજે તો કુટુંબમાં પરિચિત હોતા નથી, બધા નવા વાતાવરણમાં જ્ઞાતિ કોમ ધંધા બધું જુદું હોય, સાથે રહેવાનું થાય ન પણ થાય એટલે સાસરિયા સાથે. પહેલાં તો જાતીય જીવનનો પહેલું સમાયોજન, અનુભવી હોય ન હોય અનેક પ્રકારની એક બહુ પરિચિત એના મારા સાથે સંબંધમાં આવવાનું હોય, તદ્દન એ થઈને પ્રમાણિકપણે અને ખુલ્લા થઈને ઘણા સંકોચો હોય છે ને બધા, એ તો ડૉક્ટરો જાણે આપણે જાણીએ. એટલે લગ્ન જીવન જાતીય સમાયોજન, પછી સાસરિયા સાથેનું સમાયોજન, પછી જીવનમાં ચડતી પડતી આવક બધી ઓછી વધતી હોય, ધંધા પણ શરૂઆતમાં હોય નહીં બરાબર એટલે આર્થિક સમાયોજન, બાળકો આવે ત્યારે સમાયોજન, આ બધા જાત જાતના સમય સમયે સમય બહાર ઉત્પન્ન થાય. એટલે લગ્ન કંઈ એક જ સીધી સીડી સડધડા ચડી જાય તેવી સીડી નથી, દરેક સમયે તમારે સમાજને સાધવા પડે. બહેને કહ્યું ને ભાઈએ કહ્યું તે પ્રમાણે જાત જાતના સંઘર્ષો મતભેદો ઉત્પન્ન થાય અને પછી રસ્તા કાઢવા પડે. લગ્ન જીવનની લાંબી સફર, લગ્ન જીવનનું ભંગાણ થવા માટેના અને છૂટાછેડા માટેના જાત જાતના પરિબળો,
મુશ્કેલીમાં આવી પડેલા લગ્ન કેવી રીતે બચાવશો? કારણ કે ઝઘડો થયેલો બી છૂટા પડતો હોતું જ નથી. પણ બંનેને દે વોન્ટ ટુ સેવ ધ મેરેજ ઓલ્સો, એટલે તો ડોક્ટરો અને બધાની જરૂર પડે, સાયકોલોજીસ્ટ ને સિકિયાટ્રિસ્ટ ને. કેટલીક અણધારી પરિસ્થિતિઓ લગ્નમાં આવે, મોટી માંદગી આવે, નોકરી જતી રહે, અવસાન થઈ જાય, એક જણનું અવસાન થાય તો લોસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇમોશનલ લોસ. પછી લગ્નજીવનને સુખી બનાવવા માટે કેટલાક સૂચનો મેં કરેલા છે. લગ્નજીવન દરમિયાન સતત વારંવાર પતિ પત્નીની ભૂમિકાઓ બદલાય છે. પહેલાં પ્રેમીની ભૂમિકા હોય, પછી નવજીવનની, પછી માતા પિતા થાય, સાસુ સસરા થાય, વડીલ થાય, સિનિયર સિટીઝન, અલગ અલગ સમય ભૂમિકાઓ બદલાય છે. લગ્નજીવનમાં કેટલીક નાજુક પરિસ્થિતિઓ, કેટલીક એકબીજા શંકા થાય, કોઈને વળી એક્સ્ટ્રા મટીરિયલ એફર્ટ થઈ જાય, સતત સંપર્કને કારણે નોકરી કરતી સ્ત્રીને એના પુરુષ મિત્રો સાથે, પુરુષને એના સ્ત્રી મિત્રો સાથે નાજુક પરિસ્થિતિઓ, આ બધું આવે. પછી લગ્ન જીવન પૂર્વેની ઘટનાઓનો પ્રભાવ, આજે તો જે થોડું મુક્ત વાતાવરણ, જેને કારણે એક સિદ્ધાંત સ્વીકાર્યો કે લગ્ન પહેલા તે શું કર્યું મારે પૂછવાનું નહીં, આ એક સ્વીકાર્યો. પણ બધાને લગ્ન પહેલા થયેલું જાણવાની એક આંતરિક બહુ જ સતત થયે. પોતાની પત્ની પર કોઈ ફોન આવે, પત્નીને ખબર ના કોણ હતો, શું હતો, હું ઉડાવું તો પહેલા તપાસ કરાવે, એટલે ધીસ ઓલ હેપન્સ લગ્ન જીવનમાં પહેલાની ઘટનાઓનું. પછી ટીનેજ જે દોડાદોડીમાં ટીનેજમાં લગ્ન થઈ જાય છે, તે વર્તમાન પ્રભાવોનો જાતીયતા ઉપર પ્રભાવ. પછી લગ્ન વિચ્છેદ થઈ જાય, ડાયવોર્સ ઘણા બધા થાય, આજે 20-25% લગ્ન ડાયવોર્સનું પરિણામે. તો હાઉ વુડ યુ લીવ લાઈફ ઇન ડાયવોર્સ લાઈફ, લગ્ન લગ્નને વિચ્છેદ કેવી રીતે જોગવશો, આ બધી કેટલીક થઈ છે. જાતીય શોષણ થાય છે, લગ્ન જીવન થાયમાં થાય છે, લગ્ન પહેલાં થાય છે, પછી પણ થાય છે. ઘણા બધા કિસ્સા આપણે જાણીએ કે કુટુંબમાં પુત્ર વધુને પણ આવા, હમણાં તો 2-3 કિસ્સા મેં કોર્ટેડ ઉપર અને સાવધાન ઇન્ડિયામાં પણ જોયા, પુત્ર વધુનું શોષણ થાય ગુજરાતીએ. કેટલીક વાર તો પતિની જાણ બહાર, કેટલીક વાર પતિ સંમત હોય, એવી રીતે શોષણો થાય છે. પછી સ્ત્રીઓ સંબંધી લગ્ન જીવનને અસર કરતી કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ, જાતીય વિચારો, જાતીય વિષમતાઓ, લિંગ અનુસાર આવતી એ સાયકિયાટ્રીનો પ્રોબ્લેમ, કેટલીક સેક્સ્યુઅલ ડિસફંક્શન્સ અને સેક્સ્યુઅલ ડિઝોર્ડર્સ વગેરે છે, આ બધી વાતો મેં આ પુસ્તકમાં લખી છે. અને બીજી આવૃત્તિમાં થોડા સુધારા હતા, પહેલાં કરતાં કર્યા છે, એટલે કે શરૂઆતથી લગ્ન. અને બીજું અમને કહું સાચી વાત છે, આમ જે વારંવાર મેં કહ્યું છે, લગ્ન એ સતત સમાયોજનની પ્રક્રિયા છે. લગ્ન એ પરસ્પરનો વિશ્વાસ, સાથે જીવવાની ડિઝાયર એન્ડ વિલ ટુ લીવ. જો ગમે તેવી પરિસ્થિતિ, પતિ પત્ની ભેગા થઈને સંજોગોનો સામનો કરવાની વૃત્તિ ન હોય, એકબીજા પર શંકા કરવાની હોય, તો લગ્ન ટકે જ નહીં. વિશ્વાસ, વફાદારી, જતું આવતું કરવું અને સાથે રહેવાની ડિઝાયર એન્ડ વિલ ટુ લીવ. આન્દ્રે મોરવા એક ફ્રેન્ચ નાટ્યકાર, અને એના એક નાટકમાં લખ્યું છે, મેં વર્ષો પહેલા વાંચ્યું, કે મેરેજ ઇઝ લાઈક એ ક્રિકેટ મેચ. તમે એક વાર સેન્ચુરી મારી એટલે બીજી બધી વખત તમે સેન્ચુરી મારશો એવું કહેવાય, યુ મે બી આઉટ ઇમિડિયેટલી, સો યુ વુડ બી કેરફુલ ઇચ એન્ડ એવરી ડે. ઇટ ઇઝ લાઈક એ ક્રિકેટ મેચ વેર ઇચ બોલ ઇઝ ટુ બી પ્લેડ એવરી ડે એન્ડ એવરી નાઇટ. પહેલા બોલમાં છક્કો માર્યો એટલે બીજા બોલમાં આઉટ પણ થઈ ગયો, સો યુ ટુ પ્લે કેરફુલી ઇચ બોલ. આમ તમે આ સિદ્ધાંત સ્વીકારો કે એટ એવરી મોમેન્ટ, એવરી ડે, એવરી યર, યુ હેવ ટુ બી કેરફુલ, એડજસ્ટમેન્ટ, 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 તો લગ્ન જીવન સફળ થાય. તમે કહ્યું બધું ચલાવી લેવાની તૈયારી, એકબીજાને સ્વીકારવાની તૈયારી, એ જ લગ્ન જીવનની સફળતાનું મોટું ચિહ્ન છે. અને પછી તમારે બધાને જાત જાતના આંતરિક વલણો અને ઈગોર બધું વચમાં આવતું હોય અને સહન કરવાની તૈયારી ન હોય, તો છૂટા આપણે જોયું બેટર છે પાછું. પણ એમાં સંતાનોને કેટલી બધી તકલીફ પડે એના પણ કિસ્સા છે, એટલે આ બધા પરિબળો કરે છે. એટલે લગ્ન જીવનની સફળતા એ માણસની પોતાની જ માનસિક તૈયારી અને એને પોતાના માનસિક બળ, એકબીજા પર વિશ્વાસ, એની પર આધાર રાખે. ખરેખર સારી હોય, કારણ કે હમણાં જે છે એ પરીક્ષાએ બહુ ટૂંકામાં કહ્યું, એટલે તમે ત્રણ જણાએ સ્વીકાર્યું કે લગ્ન જીવનમાં એડજસ્ટમેન્ટ હોવું જરૂરી છે, ને આપણામાંથી બધા લગભગ સ્વીકારશો કે એડજસ્ટમેન્ટ કરવાનું કામ બહુ મુશ્કેલ છે, ને એ પણ સ્વીકારું છું કે વર્ષો સુધી આ ચાળિયામાં કરે છે, કોઈના 25 વર્ષ થયા, કોઈના 50 વર્ષ થયા, કોઈના 33 વર્ષ થયા, કોઈ બધી ઉજવતું હોય છે,
60 વર્ષ થયા. 60 વર્ષ બહુ સહન કર્યું. સેકન્ડ મને કઈ બદલાતા જ નથી. એવા એવા છો. 60 વર્ષ પણ આ બદલાવાની ચલા ટકી રહી છે. જે ટકી રહેવાની વાત છે ને તે બહુ મહત્વની વાત છે. કે એ કદાચ આપણી પાછી સંસ્કૃતિ આવશે ને પાછા ધર્મ આવશે ને સમાજ આવશે, પણ જનરલી આપણે વર્ષો સુધી ટકી રહે છે. ટકી રહેવાનું કારણ શું? બધા જાણે છે કે મને એની સાથે ફાવતું નથી, મને મારી વાઈફને છે કે મારી આ સાહિત્યમાં કઈ એને રસ નથી, ને એની આ ડોસો ખાવાની વાતમાં મને રસ નથી, ને છતાં વર્ષો સુધી 33 વર્ષ સુધી ચાલ્યા જ કરે છે. તો આ ટકી રહેવાનું જે કારણ શું હોય શકે? સામાજિક બંધારણ છે. મેરેજ ઇઝ એ ઇન્સ્ટિટ્યુટ. આપણે ચોક્કસ પ્રકારની રૂપરેખાઓ મોટાભાગના કિસ્સાઓમાં જ્યાં એરેન્જ મેરેજ થતા હોય ત્યાં એક વચેટીઓ પણ હોય છે, ખાસ કરીને રાખવા મહારાષ્ટ્રમાં, રાઈટ? જ્યાં લવ મેરેજ હોય છે ત્યાં ગણી બંને બાજુથી એક એક સગવડતો કદાચ એવો હોય જ જેને માન્યતા આપી દીધી હોય, અને ક્યારેક કચરું પડે તે વચ્ચે પદાર્પણ કરે છે. એટલે આ સોશિયલ નોર્મ્સ છે. આપણે ટકી રહેવા પાછળનો જે આપણો ટેકો છે એ સોશિયલ નોર્મ્સ છે, આપણે બનાવેલા નિયમો છે. અને ત્યાર પછી જે આપણે એને સોશિયલ લર્નિંગ પણ કહીએ, કે આપણે જે શીખવાડવામાં આવ્યું છે કે આ ખરાબ કહેવાય, આ ખોટું કહેવાય, અને ત્યારે માણસ ગિલ્ટી અનુભવ કરે જો કદાચ એ કંઈક કરે તો, અને એ ગિલ્ટી અનુભવ જે કરે છે એને કારણે આ બધું ટકી રહેશે. એટલે આમાં કોઈ માનસિકતા નથી આવતી, આમાં આપણું આ લર્ન્ડ બિહેવિયર છે, આપણને શીખવાડવામાં આવેલી વસ્તુ છે કે આવું નહીં કરવું જોઈએ અને આટલું તો તારે સહન કરવું જ જોઈએ. બાકી મને નથી લાગતું કે કોઈ પણ છૂટાછેડા વગર રહી શકે. આપણે એવું માનીએ છીએ, સાંભળેલું છે કે પડ્યું પાનું નિભાવી લેવું એ આપણી સામાજિક રીતે આપણામાં વિકસેલી વૃત્તિ છે. એને કારણે ગમે એટલા મતભેદ પણ થાય, મનભેદ નહીં થાય ત્યાં સુધી ગાડી આગળ ચાલે. જ્યારે મનભેદ થાય તે ગાડી અટકી જાય. અને મારા અનુભવ એમ કહી શકું કે ત્યાં છૂટાછેડા સિવાય એનો કોઈ સારો ઉપાય નથી. તમારી વાત સાચી છે, પણ મનભેદ પણ એટલા જ બધા હોય છે. મનભેદ એ સૌથી વધારે હોય છે. જેવી રીતે પરીક્ષા સાહેબે હમણાં કીધું કે તમે હજી એવા ને એવા જ રહ્યા 60 વર્ષે પણ, મનભેદ છે. આ મનભેદ છે કારણ કે સામે પક્ષે એવી અપેક્ષા હતી કે ક્યારેક તો આ ડોસલો સુધરશે. પણ એ માનસિક વૃત્તિ જે હતી એ પણ એ કેમ ટકી રહ્યું? કારણ કે એ મનભેદ હોવા છતાં આપણે સામાજિક રીતે જોડાયેલા છીએ, જોડાયેલા રહેશું અને સાથે જીવીશું. સાહેબે બહુ સરસ વાત કરેલી કે જીવવાની ઈચ્છા હોય સાથે પછી ગમે તે હોય, એના કારણે મતભેદ કરતા, એટલે મારે તમને ખાસ એ જ કેવું છે, મતભેદ કરતા વધારે મનભેદ જ હોય છે અને છતાંય ટકી રહેવાય છે. ઓકે, હા, આપણે બધી વાત કરી, અત્યાર સુધી વકીલ સાહેબે વાત કરીને હમણાં વાત કરી, એ બધા તો સમાજ અનેક પ્રશ્નો છે. આટલા બધા જે સ્થિર છે એવી વાત નથી કરી, પણ મેં મારું કેવું એમ છે કે માણસ 70-80 વર્ષ સુધી અત્યારનો માણસ મેચ્યોર નથી થયો. અમને કહ્યું કે 60 વર્ષ થયા, મારો ઉંમર હફતે મહિને 90-89 વર્ષ બેસશે. જનકનો 61 વર્ષ છે, મારો નાનો દીકરો 58 વર્ષનો છે, જનકનો દીકરો 30 વર્ષનો છે, કિરીટનો દીકરો પણ 30 વર્ષનો છે. એ બંનેને પાછી પત્ની છે, એના પણ પાછા છોકરા છે, અને બધા અમે એક જ ઘરમાં રહીએ છીએ, અને કશો પણ તકલીફ નથી પડતી અમને. માણસે મેચ્યોર થવાની જરૂર છે, તે મેચ્યોરિટી આપણી ઘટતી જાય છે. એમાં કયા કયા બળો કામ કરે છે તે આપણે શોધવાના છે. આવી દલીલનો કોઈ મારી દ્રષ્ટિએ સમાજમાં કંઈ બહુ ઇમ્પેક્ટ નહીં પડે. પણ કયા એવા કયા દળો છે કે જે આપણને બધાને જુદા આપણને આટલા બધા નબળા બનાવી દીધા? પહેલા બી આ તો હતું જ,
પણ છતાં અમારા જેવા કે બાબત ઘણા આપણા મારી ઉંમરના તમારી ઉંમરના ઘણા હજી છે કે જેના જીવનમાં જો સરકાર રહ્યા છે તો એ કયું બળ હતું કે જે અમારી પેઢીનું અમારી પેઢીના માણસો આ રીતે જીવતા હતા અને એવું કયું બળ છે કે જે નવી પેઢીના માણસો આ છેલ્લે સુધી જાય. આપણે એક વિચાર કરો કે 10 કે 12 વર્ષનો છોકરો પેલા મા બાપ એના રૂમમાં બેઠા છે અને અહીંયા આખો દિવસ કેવી રીતે છોકરીને ફટાવીને કેવી રીતે ફટાવી તે આખું વોટ્સઅપ પર જોયા કરતો હોય અને બીજા દિવસે તે કરતો હોય તે લગન જયારે કરશે ત્યારે શું કરવાનું છે તે આપણે સમજી લેવું જોઈએ. ઓકે, કોઈ આવી તમારી નાનું બાપા જે વાત કરી એમાં ખાલી પુષ્ટિ કરવાની છે કે મેં તો અગાઉની જે પેઢી હતી એમાં સહન શક્તિ સમજ શક્તિ એકંદરે સારી હતી. અત્યારની જે પેઢી છે એમાં સહન શક્તિ અને સમજ શક્તિ નો એટલે અગાઉની પેઢી પડી પાણી નિભાવી લેતી હતી અને આજની પેઢી નથી નિભાવી. સહન શક્તિ સમજ શક્તિ હતી, અત્યારે સહન શક્તિ અને સમજ શક્તિ માં સકારાત્મક અભિગમ હતો તે અત્યારનું જે જનરેશન છે એનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો છે, એની વિચારધારાઓ બદલાઈ ગઈ છે. અગાઉમાં જે રીતે પણ અને અત્યારે પણ ઘણા બધા એ તમારા જેમ સંયુક્ત પરિવારમાં રહી છે, એ સંયુક્ત પરિવાર વ્યક્તિ વ્યક્તિને જોડીને રાખે છે અને એકબીજા સાથે આત્મીયતા થઈ રહી છે અને જ્યારે એ સંયુક્ત પરિવારો જે વિભક્ત થતા જાય છે, તૂટતા જાય છે, પતિ પત્નીને અલગ રહેવું છે અથવા તો અલગ રહેવું છે તો ઘણીવાર એવું થાય કે એક જ દીકરો એક જ દીકરો બહુ હોય છતાં પણ એવું ઈચ્છે કે ના મારે જુદા રહેવું, પણ જુદા કોના રહેતા કે સાસુથી, તો સાસુથી શું પ્રોબ્લેમ છે. એટલે વસ્તુ આ છે કે જે વિચારધારા જે બદલાઈ રહી છે અને જે આધુનિકતામાં લોકો જઈ રહ્યા છે તો એને કારણે આ પાશ્ચાત્ય સંસ્કૃતિની પણ અસર છે કે જેને કારણે આજના નવયુગો તો છૂટા પડતા જાય છે અને જે સિનેરીઓ કાયદા તો એ છે જે પહેલાના જમાનામાં પણ એ હતા અને અત્યારે પણ એ છે, પણ અત્યારે કેમ એ ફોકસ થાય છે તો એ જ વસ્તુ છે કે અત્યારનું જે જનરેશન છે તેમાં થોડીક સમજ શક્તિનો અભાવ છે, એનો જે દ્રષ્ટિકોણ છે એ થોડો બદલાયો છે, એની વિચારધારા બદલાઈ છે અને એને કારણે જે વસ્તુ જે સમજૂતી જે અરસપરસ સંમતિ કે સમજૂતી જે કહેવાવી જોઈએ ને નાની બાબતમાં પણ એ લેટ ગો નથી કરતા, તો એ લેટ ગો ન કરવાની ભાવના પણ ઘણી વાર એવી તકરાર ઉભી કરે છે. અને હું ત્યાં સુધી કહું છું કે જો મતભેદ હોય ને તો એ ચાલે, પણ મનભેદ થાય ને ત્યારે એ તકરાર થોડીક વશમી થઈ જાય છે, જયારે બધા સમાજના બધા પુરુષો બધા સ્ત્રીઓ એકબીજાના વ્યક્તિગત કોઈ નતા, આખા સમાજના જ હતા, એના બાળકો પણ સમાજના હતા, પણ પછી કેટલાને ઇન્સેન્ટિવ લાગ્યો કે ભાઈ હું વધારે કામ કરું છું તો મારું એ મારું અલગ રહેવું જોઈએ. એટલે પછી એ નક્કી કર્યું કે ભાઈ આ સ્ત્રી સાથે હું સંબંધ રાખીશ ને જે બાળક થશે એ મારું પોતાનું રહેશે. એમાંથી લગ્ન વ્યવસ્થા વિકસી, લગ્ન વ્યવસ્થા આખી વિકસી છે તે કે ભાઈ મારું હું જે કમાઉં વધારાનું એ મારા હું કાયદેસરના એટલે જ આપણે ગેરકાયદેસર લગ્ન અને કાયદેસર લગ્નની પણ એમાં આવે છે. લગ્નમાં આપણે કાયમ પૂછીએ કે ભાઈ એનું ઘર છે, એની ખેતી છે, એટલે ઇકોનોમિક કમ્પલ્શનને કારણે આ વધારે વળે છે, ઓપ્શન રહેતું નથી. અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ વિજ્ઞાન ને ટીવી ને આ બધા પ્રચારથી સ્ત્રીઓ અને પુરુષો બંને પોતાની સ્વતંત્રતા એસર્ટ કરવા લાગ્યા છે. ઘણા કે હવે સ્ત્રીઓ બગડી ગઈ છે એવું નથી, મારું ગૌરવ જળવાવું જોઈએ, મારું રેકોગ્નિશન થવું જોઈએ, હું પણ એક છું ઘરમાં એક મહત્વની વ્યક્તિ એ હોવું જોઈએ, એના ભાવમાંથી આ બધા જે સંઘર્ષ ઉભા થાય છે તે થાય છે. એટલે પહેલા ઓપ્શન નહોતું, હવે ઓપ્શન ઉભું થયું છે. બાકી લગ્ન વ્યવસ્થા સફળ હતી કારણ કે ઘણા વર્ષ સાથે રહ્યા માટે સફળ છે એવું માનવાની બિલકુલ જરૂર નથી. બર્ટ્રાન્ડ રસેલે તો કહ્યું છે કે ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ ઇઝ મોસ્ટ હોસ્ટાઇલ ટુ હ્યુમન નેચર. મેરેજ એન્ડ મોરલ્સ તમને ચોપડી બહુ જાણીતી છે, વાંચવા જેવી છે અને ભેટ આપવા જેવી છે. ભાવભાઈ મુદ્દો બહુ સાચો છે કે સ્વતંત્રતાની વાત અત્યારે આપણી વચ્ચે સાયકિયાટ્રિસ્ટ પણ હાજર છે અને એડવોકેટ પણ છે. મારા બાપા તો બંને છે જ, હવે બાપાને રવા દે એમની જગ્યા પર. હું પણ મારા સમાજમાં સમાધાન સમિતિમાં છું, તો મારા અનુભવ એવો આવ્યો છે કે સાયકિયાટ્રિસ્ટનો રોલ એવો હોય છે કે કોઈ કપલમાં ડિસ્પ્યુટ થાય છે ત્યારે એ લોકોને મેન્ટલી ટ્રીટમેન્ટ કરીને બેને ભેગા થવા માટે અને પોઝિટિવ એટીટ્યુડ વાળું જોવા મળે છે. જ્યારે એ કેસમાં કે ડિવોર્સ સુધી પહોંચી જાય અને કોર્ટમાં જાય છે
ત્યારે બંને પક્ષના વકીલો એ કેસને એવો ટ્વિસ્ટ કરે છે ને એવું ખતરનાક ચલાવે છે કે પતિને ખબર જ નહીં હોય કે મેં આવું ક્યારે કર્યું કે પત્નીને પણ નહીં ખબર હોય એ ટાઈપનું કરે છે. તો અત્યારે ભૂમિકા વકીલોની વધારે ખતરનાક થઈ રહેલી છે. ડિસ્પ્યુટમાં વધારે ને વધારે એ પ્રોબ્લેમ વધારે ક્રિએટ થાય એ ટાઈપની પરિસ્થિતિ ઉભા કરી રહ્યા છે. તો પ્રતિબિંબના બાબતે શું કહેવું છે? ક્રાઇમ વોચ કે એવો કઈ સબ્જેક્ટ પર હતું 20 વર્ષ સુધી છૂટાછેડા ના કેસ કરવામાં 20 વર્ષ. મને એમ લાગ્યું એના કરતા કોઈ નું મર્ડર કર્યું હોય ને એટલે 10-15 વર્ષ થી બહાર આવી બહાર વર્ષો સુધી ચાલે. હવે તમે જે વાત કરી કે આ જે ભૂમિકાની વાત કરી પતિ પત્ની તરીકે, તમારો મેઈન પ્રશ્ન શું હતો? એમનો પ્રશ્ન એમ હતો કે સાયકિયાટ્રિકો જોડવાનું કામ કરે છે, વકીલો તોડવાનું કામ કરે છે. એમાં તમારે વધવાનું, હું એવું માનું છું એ વસ્તુ વકીલની વાત આવે ને ત્યારે વ્યક્તિ વ્યક્તિનો અલગ અલગ એને પોતાના અનુભવ મુજબનું એમને અનુભવ થયો હશે એ રીતનું એમની વિચારધારા હશે. બાકી હું ઘણા લોકો એવું બી માનતા હોય કે વકીલો ખરાનું ખોટું કરતા હોય, ખોટાનું ખરું કરતા હોય છે, એવું જનમત સામાન્ય એવો ઉભો થાય છે. પણ એવું નથી, અમુક એવા હશે ટકાવારીમાં અમારા મિત્રો, પણ એવું સદંતર દરેક વ્યક્તિ એવું નહીં કરતા હશે. હું મારી પોતાની વાત કરવા માંગુ છું કે અમારી પાસે જયારે કોઈ કેસ આવે ને તો અમે કેસની હકીકત પહેલા લઈએ અને એ હકીકત મુજબનો કેસ મૂકીએ. કોઈને એવું ના કહીએ કે આ વસ્તુ નથી બનેલી તો તમે કરો. સાસુ સસરે ધારો કે ત્રાસ નહીં આપ્યો હોય તો અમે કોઈ દિવસ એવું ના કહીએ કે તમે એને પક્ષકાર તરીકે જોડો. જો એમણે ત્રાસ આપ્યો હોય, જેટલી હકીકત પક્ષકારની પતિ પત્નીની હોય એ હકીકત લક્ષી કેસ મુકતા હોઈએ છે. કારણ કે અમે જાણીએ છીએ જો હકીકત લક્ષી કેસ નહીં હશે તો એ આજે નહીં ને કાલે સામાવાળા નિર્દોષ છૂટવાના છે જ. એટલે અને બીજું કે જયારે ખોટી હકીકતો પર જો કેસ મૂકવામાં આવે તો તે વખતે કેસ મૂકનાર પક્ષકાર એ પોતે જ ઉલટ તપાસ દરમિયાન ભૂલી જશે કે ભાઈ હકીકત હું બનેલી. તો ઉલટ તપાસની એક એવી કળા છે કે તેમાં ભલે ગમે તેટલી ખોટી હકીકતો કાં તો વકીલે મીઠું મરચું બવરાયું એમ માનીએ સાદી ભાષામાં, તો પણ ઉલટ તપાસ કરનાર વકીલમાં જો આવડત હોય ને તો એ ખરી હકીકતો તો એ બહાર લાવી શકે છે. એટલે એવું દર વખતે એવું ના માની શકાય કે ભાઈ કઈક વસ્તુને ઉમેરીને અથવા તો બગડે એવી વાત કરીને કોઈ વકીલે કેસ મૂક્યો હોય. એટલે વકીલો તો જનરલી જે હકીકત છે એને એ હકીકતને વળગીને એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરવાની છે. એટલે માત્ર એક કોર્ટનો ઓફિસર છે, એને પ્રજાને ન્યાય અપાવવામાં અને ન્યાયાધીશને એ ન્યાય મળી રહે એવી બે વચ્ચેની જોડતી કડી તરીકેનું કામ કરવાનું છે. કોઈ ખોટું કે ખરું એવું નથી કરવાનું, પોતાને આંગણે આવેલા અસીલને એને ન્યાય અપાવવાનો છે, એનો ધર્મ છે. પણ જન્મત એવું કહે છે કે વકીલો તોડવાનું કામ કરે છે. ના, એ જન્મત એટલે તો કહું છું કે એ જન્મત જ્યારે બંધાય ને, તમે તો સારા જ છો મને ખબર છે, પણ જન્મત જ્યારે બંધાય ત્યારે છે વકીલો નો બહુ મોટો ફાળો. જન્મત ક્યારે બંધાતો હોય? વકીલો કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નું પ્લેટફોર્મ બનાવ્યું જ નથી. એ ડિસ્પ્યુટ જ આપણે આપણા દાંપત્ય જીવન માં આનંદ ની વાત કરે છે. વકીલો ની વાત જવા ને કે દાંપત્ય જીવન ને લગતી મેટ્રિમોનિયલ પ્રેક્ટિસ કરનાર વકીલો પાસે જો કોઈ કેસ આવે ને તો અમે પેલા એવું જ પૂછીએ કે ભાઈ જો આમાં કોઈ સમાધાન થાય એવું છે, તો સમાધાન થાય એવું હોય તો અમે માત્ર નોટિસ થી કામ પતાવીએ કે ચલો ભાઈ નોટિસ આપીએ તો સામો પક્ષ કે જવાબ આપે એના વકીલ હસ્તક, તો કઈ વાતચીત કરીને આપણે પતાવી શકીએ. જયારે ઘણા ને એવા વ્યૂઝ પણ હોય છે કે જે તમે બધા અનુભવ્યું હોય કે ચલો ભાઈ આવ્યા એટલે આ કેસ કરવાનો, પેલો કેસ કરવાનો, આમ કરવાનું, તો એ વસ્તુ પણ દરેક વકીલ વકીલ થી અલગ હોય છે. એટલે એ વસ્તુ સમાધાન રીતે પણ, અને હવે તો સમાધાન ના પ્લેટફોર્મ છે, કહેવાય તો કાઉન્સેલિંગ સેન્ટર છે, પ્રી લિટિગેશન સેન્ટર છે, લોક અદાલત છે, એટલે બધા સ્ટેજ ઉપર મેટ્રિમોનિયલ મેટરમાં સમાધાનની 100% શક્યતા રહેલી હોય છે. ઓકે, સુરેન્દ્રભાઈ. દાંપત્ય જીવન આનંદ પર પાછા જઈએ. પહેલો સવાલ એ છે કે જો ખૂબ લાંબુ અને દેખીતું સુખી જીવન જીવે છે તેમને પોતાની લાગણીઓને બહાર કાઢવાને માટે વેન્ટિલેશન રાખેલા છે કે નહીં તેમણે જણાવવા જોઈએ. જો વેન્ટિલેશન નહીં હશે ને સાહેબ, તો પછી એ છૂટાછેડામાં જાય છે. સંયુક્ત કુટુંબની અંદર વેન્ટિલેશન બહુ સહેલાઈથી મળી જાય છે.
અને ભણેલી અને સ્વતંત્ર જીવન માંગતી સ્ત્રી એના પતિને આ વેન્ટિલેશન આપવા માંગતી નથી, અને તેથી એ વિભક્ત કુટુંબ માંગે છે. વિભક્ત કુટુંબ જ્યારે એ માંગે છે ત્યારે પતિના ઘણા બધા વેન્ટિલેશન્સ જે નેચરલ હતા તે બંધ થાય છે, અને તેથી પ્રેમ લગ્ન કરેલા અને વિભક્ત કુટુંબના છૂટાછેડા વધે છે. આ અંગે જો વધારે પ્રકાશ પડે તો. અને બેને જે કાયદા કાનૂનની વાત કરી તેમાં પ્રેમ લગ્ન અને તે પ્રેમ પહેલાંની બાબત, એની અંદર પ્રેમ અને પ્રેમ લગ્ન વચ્ચે જો ડેટિંગની વ્યવસ્થા કરવામાં આવે તો આ દાંપત્ય જીવનનો આનંદ વધે કે કેમ? એટલે પહેલો સવાલ મારો પ્રશ્ન છે કે આ વેન્ટિલેશન્સ વગર લાંબા જીવનમાં દાંપત્ય જીવન ટકી રહે ખરું? હું પ્રમાણિકપણે જાહેરમાં કહું છું કે મારા 60 વર્ષના લગ્ન જીવન આઈ એમ હેપી. એવું નથી કે રોજ ને રોજ મને હેપીનેસ જ મળ્યા કરી છે. જીવનમાં કદી વિવાદ થયા નથી કે કંકાસ થયા નથી. પણ એટલું કહીશ કે જે હું આજે ઘર છોડીને જતી રહું આ બધું તમારે સંભાળી લો એવા વિવાદ વિકવાદ થયા નથી. જે મેં સતત બદલાતી ભૂમિકાઓ, જીવનમાં આવતી જાત જાતની પરિસ્થિતિઓ, જાત જાતની કટોકટીઓ, આ બંનેમાં ઘણી વાર કંઈક માનો કે ધંધામાં નુકસાની જાય કે થયું. મેં નહોતું કહ્યું તમને કે તમે આવો બધું નહીં કરો, શું કા શેર બજારનો પૈસા રોક્યા? એટલે એક તો તમને પડ્યા પર પાઠવો લાગે તો પૈસા ગુમાયા અને પત્રા પાછા ઠપકા ખાવાના. હવે આ ઉકળા તમે હા પતિ સામે કરશો ઝઘડો જ થાય. એટલે એ વખતે તો એ વાત બતાવો સહન કરીને ઓરડામાં બેસી રહે કે હું જમવાનું નથી, તો પછી તમને જમવાનું એ બોલાવવા આવે જ. આખો બધું બીજું કે બરાબર સાચી વાત છે કે કુટુંબ ભલે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઉં ને, પણ કુટુંબ બંધાયેલું રહ્યું હોય તો ભાઈઓ બહેનો સાસુ સસરા બધા મળવા કરવા આવતા હોય તો જાણે કે ભાઈ એને મારી પુત્રવધુને ક્યાં દુઃખે છે, મારા પુત્રને ક્યાં દુઃખે છે, ને એકબીજાને વાત કરીને સમાધાનો થાય છે આખા બધા. અને બીજું કે વિસામણા થાય, કડવાશ પણ થાય થોડી એમ થાય, પણ તે વખતે જો ચલાવી લેવાની વૃત્તિ હોય એ દિશા ટેમ્પરરી થી એના ફિઝિકલી મનમાં કંઈ તિરસ્કાર કે એવું નથી. તો ભાઈ થાય મતભેદ, હવે મેં કર્યું છે જવું તો આખું થાય જ ને, એમ તમે સમજો. આખો તમારા પર છાણમાં નોકરીનો કાગળ આવે ને તમે સંતાણી ગજવા મૂકી રાખ્યો ને પકડી પાડે ખોટા માણસ પ્રશ્ન પૂછો. પ્રમાણે પૂછો તો લાગ્યું મને લાગ્યું સાહેબ એ શરૂઆત જ કરી કે દાંપત્ય જીવન નો પાયો જાતીય બાબત છે અને સાહેબ જાતીય બાબત સિવાયના વેન્ટિલેશન શરૂ. એટલે જયારે પેલું શેર બજાર વાળો દાખલો હતો ત્યારે હું આગળ અપેક્ષા રાખતો હતો કે સાહેબ એવું કહેશે કે ઘરની બહાર જઈને બીજા કોઈના ઘરમાં જઈને એના ખોળામાં માથું મૂકીને રડશે કે તું મને હવે આજે સાંત્વન આપ, ઘેરે તો ખાવાનું નથી આપતો, તું ગરમ ગરમ લઈ આવ. એ વેન્ટિલેશન સાહેબ ગયા જ નહીં. એક સિદ્ધાંત છે બધા જાણે, ઝઘડો થયો હોય રાત્રે પીસ એન્ડ પેચઅપ, આખા દાડો ઝઘડો થયો હોય પણ રાત્રે તમારા બેડરૂમમાં તમે કીસ એન્ડ પેચઅપ કરો બધા ઝઘડા મટી. મળે
દરેક માણસ ના સરખી બુદ્ધિ હોતી નથી. કુટુંબ ના જેટલા સભ્યો હોય તે પાંચ આંગળી સરખી નથી હોતી. નાના મોટા બધા દરેક બધાના વિચારો પણ સરખા નથી હોતા. પણ લેટકો કરવાની વસ્તુ એ બહુ મહત્વની વાત છે. મારા કુટુંબ ની વાત કરું તો કદાચ ખબર જ હશે કે માનો કે ઘરમાં ઝઘડો થયો, પતિ રાતના નીકળી ગયો ઘરની બાચા જ ના જાયલો. હવે જાય એટલે પત્ની ચિંતા તો થાય, દસ વાગે વગેરે બાર વાગ્યા જોઈએ શંકા જાય. ચલો ને શંકા શબ્દ રાખે તો એ પ્રણવભાઈ ને ફોન કરે તો નહીં મારા એ આવ્યા તમારા ત્યાં. પ્રણવભાઈ કે હા એમ કે અહીંયા જ છે, તમે ચિંતા નહીં કરતા. એટલે ચાલો ઠીક છે. પણ આ પેલા બી ખબર હા પ્રણવ બી આવો જરાક રોલ જ છે. જનકભાઈ ને ફોન કરે મારા આવ્યા છે. જનકભાઈ હા એમ કે મારા ત્યાં છે, તમે ચિંતા નહીં કરો સવારે આવી જશે. એવા દસ જણા ફોન બધા એમ કે. પણ જો પત્ની સ્ત્રી બહાર જાય અને પોતાના પતિ ની ચિંતા થાય કાં ગયા હોય, તેની દસ બેન પાણી ને ફોન કરે ને તો કોઈ એક ના ત્યાં હોય ને તો પણ પેલે ના મારતા તો નથી આવી કેમ એવું. બેઝિકલી સ્ત્રીઓમાં આ ગુણ બહુ સખત રીતે જોવા મળે છે. એટલે યુઝ્યુઅલી ઇટ ઇઝ નોટ ડોક્યુમેન્ટેડ સાયન્સ અ સોર્ટ ઓફ થિંગ, ઇટ ઇઝ અ સોશિયલ સાયન્સ. જે રીતે અનુભવાયું છે આટલા વર્ષોમાં કે એક કોઈ નીકળી જાય ઘરની બહાર, પુરુષ ચિંતા કરે, કોઈને પણ ફોન કરે કે કોઈને પણ ત્યાં ગયે હોય તો પહેલા એમ જ કહે એમનો ફોન આવશે તમે કહેતા નહીં. સૌથી પહેલી વાત જ આવે. પછી પેલી બેનપણી એને પૂછે કે થયું છે શું, ત્યારે હકીકત તો પછીથી આવે. પહેલા હા કે મારા ઘરવાળાનો ફોન આવ્યો તો કહેતી નહીં કે હું અહીંયા છું. પુરુષમાં આ બુદ્ધિ નથી આવતી. એ ગુસ્સામાં ને ગુસ્સામાં ફટાફટ બહાર નીકળી જાય, પહેરેલે કપડે ગમે ત્યાં જઈને બેસી જાય. રાઈટ? એટલે હા ગમે ત્યાં. અરે ક્યારે ગમે ત્યાં અને ગમે ત્યાં. એટલે ત્યાં પાછો એનો જે ગુસ્સો છે ને એ ખબર નહીં ત્યાં જતા સુધીમાં ક્યાં ઓગળી ગયો હોય. અથવા તો કદાચ ફ્રેન્ડ સાથે વાત કરે થોડીક વખત આવું થયું જવા દે ની, એની વાત જ નથી કરવી મારે. પછી કઈક બીજી વાર્તા પર ચાલુ થયું તો ભૂલી જાય ખરેખર ઇશ્યુ હું હતો બરાબર. એટલે પેલા પેલા દોસ્તાને પણ એવું થાય કે મગો ભાભીનો ફોન આવ્યો તો કહી દઈએ. દરેક પુરુષમાં એક છુપાયેલી હોમોસેક્સ્યુઆલિટી હોય છે. દરેક ને એવું લાગે મારી પાસે આવે તો સારું. બટ જનરલી આવું થતું હોય છે. અને સ્ત્રીઓમાં એ બહુ જ લાક્ષણિકતા બહુ સખત રીતે જોવામાં આવી છે કે એ લોકો સૌથી પહેલા કહે છે કે નહીં કહેતા. એટલે એ સમસ્યાઓનો અંત લાવવાની કોશિશ કરવા કરતા સમસ્યાઓને થોડીક વધારી દે છે. અને જો એ જ વખતે કદાચ એની બેનપણી પણ કહી દે કે હા અહીંયા આવી છે આપણે ત્યાં જઈને કહીએ, અને બેને કીધું તેમ સમાધાનની કોઈ પણ ફોર્મ્યુલા અપનાવી શકીએ, સામસામે બેસીને વાત તો કરો. હા ઝઘડો થયો તો થયો. બાપાએ અને પરીક્ષા સાહેબે કીધું તેમ વેન્ટિલેશન બહુ જરૂરી છે, કુટુંબની ભાવના બહુ જરૂરી છે, એમાં આપણા વેન્ટિલેશન બધા થઈ જાય છે. પણ સૌથી અગત્યની વસ્તુ છે બે જણ સામસામે બેસીને વાત કરે તે. બાકીના બધા જે પણ કંઈ કહેશે એ એમના વ્યૂઝ હશે. ખરી હકીકત, ખરા મતભેદ કે મતભેદ એ બે વ્યક્તિ સિવાય કોઈ જાણતું નથી. અને સાહેબે જે વાત કરી મારી પાસે જવાબ માંગેલો કે વેન્ટિલેશન્સનું શું, યા સેક્સ્યુઅલ વેન્ટિલેશન્સ આર વેરી મચ રિક્વાયર્ડ. સાહેબે કીધું તેમ બેડરૂમમાં જતા જ બધી વાર્તાઓ ભૂલીને બરાબર તમે કાર્યરત ધારો કે થઈ જાઓ તો મોટાભાગની સમસ્યાઓનો અંત આવી જતો હોય છે. પણ જ્યારે આ વસ્તુ નથી થતી ત્યારે સૌથી વધારે મુશ્કેલીમાં પુરુષ મુકાઈ જાય છે. બીકોઝ બાય નેચર
એનામાં એગ્રેશન છે જ, એને વેન્ટિલેશનની જરૂર છે જ, અને ત્યારે પછી બીજી બધી વાર્તાઓની શરૂઆત, શૃંખલાઓની શરૂઆત થાય. સ્ત્રી બહુ જ કુદરતી રીતે આ વસ્તુનો સ્વીકાર કરીને વિધાઉટ એગ્રેશન, વિધાઉટ સેક્સ પણ રહી શકે છે. આ કુદરતી પ્રક્રિયા છે, આમાં હું કે તમે કંઈ નહીં કરી શકીએ. એનાથી બિલકુલ ઉલટું છે, પુરુષ એક વખત સ્ખલિત થઈ જાય તો વળી પાછો તરત ઉત્થાનિત નથી થઈ શકતો, જ્યારે સ્ત્રી એક સાથે ઘણા બધા ઓર્ગાઝમ્સ અનુભવી શકે. આ કુદરતી મિસમેચ બરાબર. પણ જ્યારે આ ભાવનાત્મક આપણે મેરેજને જે વાત કરીએ છીએ, એટલે દાંપત્ય જીવનની જે વાત કરીએ છીએ, ત્યારે આપણે ઊભી કરેલી સંસ્થા છે, આપણા ઉભા કરેલા નિયમો છે, આપણે એને પાળીએ છીએ, ટકાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ, એકબીજાને સમજીએ છીએ, સમર્પણ કરીએ છીએ. પણ મારું ચોક્કસ એવું માનવું છે કે બે વ્યક્તિ જો સામસામે બેસીને પોતાની રજૂઆતો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર કરે તો બહુ બધી સમસ્યાઓનો અંત એમ જ આવી જશે. પણ હંમેશા જ્યારે પણ સમાધાન કરવા બે વ્યક્તિ સામસામે બેસે તો એમાં પાછું એગ્રેશન થાય છે. બહુ સાચી વાત. એમાં કોઈ કોઈ પણ પક્ષ એકબીજાને સાંભળવા તૈયાર જ નથી, અને મોટા ભાગના કિસ્સાઓમાં જે ચમકલાની શરૂઆત થઈ છે એ ભૂલાઈ જાય અને પાછળની વાર્તાઓ ચાલુ થાય. તમારી માએ આમ કરેલું, તમારી બેને તેમ કરેલું, ને તમે આવું બોલેલા, ને તું આવું કરતી હતી, ને તારા ઘરવાળાએ મને હલકો રાખ્યો નહીં, ને મને જમાય તરીકે તો પછી જોતા જ નથી. વાર્તા કઈ બનતી જ હોય, અને એટલું મોટું સ્વરૂપ એ વસ્તુ લે. એટલે આ ખાસ શબ્દ બહુ જરૂરી છે કે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર તમે જે તે ઇસ્યુ પર જો સામસામે બેસીને વાત કરી શકો તો બહુ બધી સમસ્યાઓનો અંત આવી જશે. એટલે ત્યારે એમાં બાબાનું કુટુંબ આવે, કે જો એ કુટુંબ પણ જો આ રીતે સારી રીતે એક થઈ શકે તો કદાચ પ્રોબ્લેમ નહીં આવે, પણ એમાં પાછું જો પેલું ગીવ હોમમાં આવે તો કદાચ પ્રોબ્લેમ થાય. હા ઓકે. હા મિત્રો, મારા મેરેજને 4-5 વર્ષ થયા. એ વખતે મારા મને તો યાદ નહોતું કે એનિવર્સરી ક્યારે છે, પણ મારે કોઈ મિત્રે ફોન કર્યો કે ભાઈ આજે તારી એનિવર્સરી છે તો શું કરવાના. તો મેં કહ્યું કે ભાઈ મારા મેરેજ એ મારી લાઈફની સૌથી મોટી દુર્ઘટના હતી. દુર્ઘટનાનું સેલિબ્રેશન તો કોઈ જગ્યાએ સાંભળ્યું નથી. તો મારા ડોક્ટર પ્રણવભાઈ જે છે અત્યારે આપણી સાથે, એમાં શું છે કે ઘણી વાર એવું થાય છે કે સમજ શક્તિ કામ લાગતી નથી. કારણ કે મેં જે થોડો ઘણો અભ્યાસ કર્યો, મારા પોતાના જે અમુક પ્રોબ્લેમ્સ હતા, મેં આખી સિસ્ટમને ચકાસી જોઈ છે. આપણે તો જે આસ્થા હેલ્પલાઈન શરૂ કરી છે, મેં કહું ફોન કરીને કહો કે ભાઈ મારે પ્રોબ્લેમ છે, તમે શું કરી શકો, તમે અપઘાત કરવાના છો. કારણ કે અપઘાત કરવાનો હોય તો જ અમે કામ લાગી શકીએ. એટલે હું એક કામ કરું, હું એક કામ કરું કે તમારો કેસ ટ્રાન્સફર કરું છું કુટુંબ સહાયતા કેન્દ્ર પર. મેં કીધું ઓકે, આ સમજવા જેવું છે. એને કર્યું, પછી મેં કહ્યું આવો પ્રોબ્લેમ છે તો તમે આવી શકો. તમે આવો ને? મેં કહ્યું નહીં, મારાથી આવી શકાય, હું સિનિયર સિટીઝન છું, તો મારે કામરેજમાં બેઠેલા છું, ત્યારે કામરેજ શરૂ કરવાનો. કે ભાઈ અમે તો રૂરલ માટે જ છીએ, સિટી માટે નથી. હવે પ્રશ્ન ક્યાં ઉભો થાય છે કે પરિસ્થિતિ એક સરખી રીતે નથી. મેરેજ કરીએ ત્યારે વસ્તુ અલગ હોય છે, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ માણસમાં પરિવર્તન આવતું જાય છે. હવે સાહેબે જે ડિવિઝનની વાત કરી એમાં એ તો એક્સપર્ટ છે, મેં તો થોડું ઘણું વાંચીને આમતમ કરીને શીખ્યો છું. તો એ બહુ સ્લો પ્રોસેસ છે, 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે તમને ખબર નથી પડતી કે બીમારી ક્યારે શરૂ થઈ. હવે પેલા ભાઈએ તો હાથ ઊંચા કરી દીધા, એમ કે જો ડિલ્યુઝન હતી અમારા વસની વાત નથી. તો પ્રશ્ન ગોળ ગોળ ફર્યા જ કરે. તમે એક ડોક્ટર, હું નામ નહીં લઈશ, મને કે તમે એક કામ કરો ને દવા નહીં લેતા હોય તો પોલીસ કમ્પ્લેન કરી દો. મેં કીધું કેમ? પોલીસના ડરથી કદાચ દવા લેવાનું શરૂ કરે. તો પોલીસ કહે કે યાર યાર અમે શું કરી શકીએ, અમને તો આવી કોઈ ટ્રેનિંગ છે.
પણ પ્રશ્ન શું છે કે આપણે લાઇટલી લેતા સમજવું પડે કે આ શું છે, જે ઝઘડા છે તે બીમારીનું સ્વરૂપ ક્યારે લે છે એને કોઈને ખબર નથી પડતી. અને મેં તો એવું વાંચ્યું છે, હું સાચો શક્ય ની ખબર નહીં, પણ એ લાઈફ ટાઈમ ચાલવા વાળી બીમારી છે. તમે જો ટ્રીટમેન્ટ લો તો કદાચ કંટ્રોલ કરી શકો, એના સિમ્પટમ્સ થોડા ઓછા કરી શકો, પણ એ જવાની તો છે જ નહીં. દાખલા તરીકે જે મેં ડિલ્યુઝન ઓફ ઇન્ફિડિલિટીની વાત કરી, જે શંકાશીલ સ્વભાવ, પહેલા શરૂઆતમાં શંકા થાય, આમ કરે છે એમ કરતા કરતા એનો મગજમાં એટલું બધું ફિટ થઈ જાય કે આ સાચું જ છે એમ, પ્રોગ્રામિંગ થઈ જાય. એને તમે વાતચીત કરવાથી દૂર કરી શકતા જ નથી. તમારી સમજ શક્તિ કોઈ સંજોગોમાં કામ લાગતી નથી, એ પથ્થર પર પાણી જેવું જ થાય છે. હવે સિસ્ટમની ખામીઓ બહુ સરસ રીતે વર્ણવી, અને આમાં મોટા ભાગના વ્યક્તિઓ દુઃખી થતા હોય છે. કરવા વાળા બધી હેલ્પલાઇન ફટાફટ ચાલુ કરી દે, પણ ખરેખર એ પછી એમણે શું કરવાનું છે એમની એને ખબર જ નથી હોતી. થેન્ક્સ, બહુ સરસ લાઇટ પાડી તમે એના પર. હવે રહી વાત ડિલ્યુઝનની, સી બેઝિકલી આમ તો ડિલ્યુઝન કોને ડેવલપ થશે એ કહી શકાય એમ નથી, પણ માનવ જાતિને સાયકિયાટ્રિકલી 3 વિભાગમાં વેચવામાં આવી છે. એટલે પર્સનાલિટી ટ્રીટ એવું કહેવાય, દેટ ઇઝ કોલ્ડ ક્લસ્ટર A, ક્લસ્ટર B, ક્લસ્ટર C. બરાબર, ક્લસ્ટર B પર્સનાલિટીના ચોક્કસ ધારાધોરણો છે. માણસની વર્તણૂક પરથી આખો અનુભવ લઈને બરાબર એને ક્લસ્ટર B એવું નામ આપવામાં આવ્યું છે. એમાં મુખ્યત્વે 4 પર્સનાલિટી છે, દેટ ઇઝ હિસ્ટ્રિયોનિક, નાર્સિસિસ્ટિક, એન્ટીસોશિયલ અને બોર્ડરલાઇન. આ પ્રકારની પર્સનાલિટીના ચોક્કસ લક્ષણો છે, અને આવા વ્યક્તિઓને ડિલ્યુઝન ઓફ ઇન્ફિડેલિટી થવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. એટલે ઘણી બધી વખત મને એવું મન થાય કે લોકો કેમ સાયકિયાટ્રિસ્ટથી ભાગે છે, ગાડાના ડોક્ટર તરીકે જ ઓળખે છે, પણ સાયકિયાટ્રીમાં નોર્મલસીની વ્યાખ્યા 4 પાનાની છે, એટલે કોઈ નોર્મલ છે જ નહીં. ડિલ્યુઝન પણ મટી શકે છે, પણ આપણે ત્યારે બેસી રહીએ છીએ. આપણે 2-4 વર્ષ પછી એવું લાગે કે ના, હવે આ તો સારું સહન થાય એવું નથી, એ પહેલા દોરા ધાગા બી થઈ જાય, ઝાડફૂંક બી થઈ જાય, બરાબર, બાદ શું કહેવાય, બધું ઘણું બધું થાય. અને એને માટે કેમ હું આવું કહું છું કે જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો એ જઈ શકે છે, પૂરેપૂરું મટી શકે છે. તમને હાર્ટ એટેક આવે, તમારા હાર્ટનું પરફ્યુઝન વિધિન 20 મિનિટ્સ જો રિસ્ટોર કરી દેવામાં આવે તો તમારા હાર્ટની દિવાલને નુકસાન નથી પહોંચતું, પણ જો એના પછી એની સારવારની શરૂઆત કરવામાં આવે તો તમારા એ ભાગની દિવાલ મૃતપાય થઈ જાય છે અને કાયમી ધોરણે થઈ જાય છે. લાઇકવાઇઝ ઇન સાયકિયાટ્રી ઓલ્સો એની ઓફ ધ ઇલનેસીસ, કોઈ પણ બીમારી જો એની જેટલી જલ્દી જાણકારી મળે, એટલી જલ્દી એની જો સારવાર કરવામાં આવે તો એના વધારે સારા રિઝલ્ટ આવી શકે, નહીંતર સમય જતા બ્રેઇનની અંદર પરમેનન્ટ ટ્રેક્સ ડેવલપ થઈ જાય છે, દેટ ઇઝ કોલ્ડ ડિરોલેપ્ટિક્સ. અને પર્મેનન્ટ ટ્રેક એક વખત જો બની ગયા, એ હાર્ટ એટેક જેવું જ છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્ટ જેવું જ છે, એ ક્યારેય પાછા સુધરશે નહીં, અને ધેન યુ હેવ ટુ રિસ્ટોર ઇટ વિથ ધ મેડિસિન્સ. એટલે આમાં ઘણી બધી વખત લોકો સાયકિયાટ્રિસ્ટને ગાળ દેતા હોય છે કે એક વખત એનો દાદરો ચડીએ ને તો આખી જિંદગી દવા લેવી પડે, પણ તે ક્યારે ચડ્યો હતો જો, તે પહેલા તે કેટલો સમય બરબાદ કર્યો તે તો જો. એટલે આ બહુ ખરેખર, અને ડિલ્યુઝન ઓફ ઇન્ફિડેલિટી ઇન અવર સોસાયટી ઇઝ વેરી કોમન, રાધર નોટ ઇન અવર સોસાયટી, ઇટ ઇઝ ધેર ઇન યુએસએ ઓલસો, કારણ કે એ માનવ સહજ છે. સ્ત્રી આમાં આપણા શાસ્ત્રો પણ કહે છે અને આપણું વિજ્ઞાન પણ કહે છે, પુરુષ બ્રહ્મવૃત્તિનો છે, મેલ ઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ પોલિગેમી, મોસ્ટ ઓફ ધ ટાઈમ, નોટ ઓલવેઝ, એન્ડ ફિમેલ ઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ પોલિગેમી. સ્ત્રી હંમેશા એકને વફાદાર રહેવાની પૂરેપૂરી કોશિશ કરે છે અને પુરુષ એ ક્યારેય કરી શકતો નથી.
જો કોઈ પુરુષ એમ કહે કે હું સ્ખલિત નથી થતો કોઈ સુંદર સ્ત્રીને જોઈને તે જુઠ્ઠો અને લવાર માણસ છે. એટલે આ વસ્તુ અને આમાં છે ને આ જે પર્સનાલિટી ટ્રેટને તમે જે વર્ણન એમાં ક્યારેક એવું થાય કે તમે કોઈકની સાથે બહુ હસી બોલીને વાત કરતા હો. હોય કઈ છે ઇશ્યુ કઈ જ નથી, તમારા મનમાં પણ નથી, તમે સ્ખલિત પણ નથી થયા, છતાંય ત્યારથી એના મૂળિયાની શરૂઆત થઈ જાય. કારણ કે પર્સનાલિટી છે જ. નવા નવા યુગલો પણ તાત્કાલિક ધોરણે પડેલા યુગલોમાં પણ એટલી બધી પોઝિશન બતાવે. આમ કુટુંબમાં મોભીઓ બેઠેલા હોય તો પણ ચીપકીને બેસે તું કસે જતો નહીં. અરે પણ શું, અને ઘણા બધા લોકો તમે જોજો બહુ બધા સ્વીકાર બી કરશે. ક્યાં છો? ઓફિસમાં છું. તમે વેન્ટિલેશન વાત કરો, તમારો મોબાઈલ જોયો ને તમારા પાસે વેન્ટિલેશન આવતું જ નથી. આ બધી શરૂઆત છે, આ બધા ક્લૂઝ છે. તમે એના પર થોડીક ચાંપતી નજર રાખો તો તમને ખબર પડે કે તમારું પાત્ર ક્યારે ડેવિએટ થઈ રહ્યું છે થોડું ઘણું પણ. અને જો એ તબક્કાની અંદર તમે જો એની યોગ્ય સારવાર કરાવો તો બહુ બધો ફાયદો થાય. એટલે પોલીસે વિશ્વાસ થવાની જરૂર છે. એક વસ્તુ પૂછવાની છે કે જે પોલીગેમિક જે પુરુષ તે શું એટલો જેલસ નથી હોતો? પોલીગેમિક હોવા છતાં પુરુષ પોલીગેમી છે એટલે જેલસ નથી. ચોક્કસ? યસ. પતિ ઓફિસે જાય ને ઘરમાં પતિ ને તાળા માં પૂરી એના કરતા તમને એક્સ્ટ્રીમ કહું, ઘર ને તાળા નહીં યોની માર્ગ પર તાળા મારી એટલે પુરુષ કઈ પુરુષ ને ઇલ્યુઝન ઓફ ઇન્ફિડેલિટી નથી હોતી એવું કહેવા નથી માંગતો. મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં અગેન શબ્દ વાપર્યો ને ત્યારે હું ખાસ બોલ્યો નોટ ઓલવેઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ. સ્ત્રીના પક્ષે ની બહેનપણી આવે સખી આવે તો એમાં 100% જોખમ પણ રહેલા છે. એ તમે શું તમે એનો અર્થ કેવી રીતે તાગો છો? હું આ ઓલરેડી કહી ચુક્યો છું સાહેબ કે મેં તમને કીધું તેમ પરસ્પર સામસામે બેસીને વાત કરે તે વધારે યોગ્ય છે. પેલો જોખમ કયા છે તે મને બતાવો. જોખમોમાં દરેકના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય. હું સ્ત્રી અને પુરુષની વાત કરું છું જે યુગલ છે. સંસારને ભાંગવાની વાત આવે છે પહેલી તો. આપણો સમાજ જ એવો છે. હા એટલે વચ્ચે કોઈ લાવવા જ નહીં. કાઉન્સેલિંગ ની વાત નથી, વચ્ચે બીજા આવા પંચાયત જવાની કામ નથી. આપણા જ્યાં પંચાયત જવાનું કામ ઓકે ચલો. હા તમે તમે
લગ્ન જીવન અને એના આનંદ વિશે ની ગંભીર વાત વિશે તો હું બહુ કહી શકું એમ નથી, બહુ નાનો માણસ છું. પણ એ બે રમૂજી વાત કરીને પછી એક પ્રશ્ન પ્રણવભાઈ ને પૂછું છું કે પેલા ભાઈ કીધું ને તેમ લગ્ન જીવનમાં સ્ત્રી એ છે ને શક્તિ છે અને પુરુષ એ સહન શક્તિ છે. એટલે ઘણી વખત એમનો વાંધો છે પણ લોકો આવું હોય છે. મિત્ર તો પછી એક મિનિટ મિત્ર, જો આ છે ને આપણે ખરેખર પુરુષ પ્રધાન સમાજ તરીકે વાત કરી રહ્યા છે કે આજના પુરુષ પુરુષ અને સ્ત્રીઓને ગાળી રહ્યા છે, નારી સંરક્ષણ ગૃહ કરતા પુરુષ સંરક્ષણ ગૃહ બનાવવાની જરૂર છે. એકદમ સાચી વાત છે, હું એ પ્રશ્ન પર જ આવું છું. પણ બે રમૂજી વાત કરવાની લાલચ નથી છોડી શકતો. એમાં શું થયું, એક થઈ ગઈ, બીજી કહું. સાત જન્મ સુધી મને તારા જેવો જ વર મળે. પછી પેલી ને પૂછ્યું કે પેલા ને પૂછ્યું કે તે શું માંગ્યું, કે મેં પણ એ જ માંગ્યું પણ આ સાતમો જન્મ હોય. એટલે આ રમૂજી વાત તો ઘણી છે પણ આજે આપણે સબ્જેક્ટ નથી, પણ મેં એક નાનકડો ઉકેલ શોધી કાઢ્યો છે. પ્લીઝ એક નાનકડો ઉકેલ બી શોધી કાઢ્યો છે કે લગ્ન જીવનમાં પરીક્ષા સાહેબે કીધું ને બધી સમાધાનની ભૂમિકા અને આ તે બધી આવે તેમાં. દાખલા તરીકે મારો મારી પત્ની સાથે ઝઘડો થાય ને તો હું શું કરું છું, હું મારા ઘરના જે મારે બોલે નહીં, પછી મારી વાઈફ પણ નહીં બોલે, ખાવાનું નહીં આપે ને વગેરે વગેરે, મારા ઘરે બી એ પ્રોબ્લેમ તો હોય જ નેચરલી. તો હું શું કરું છું, મારા ઘરના જેટલા ડબ્બા હોય ને એ બધાના ઢાંકણા ફૂટ કરો, એકદમ જોરથી કસો કસ અંદર પ્લાસ્ટિક કે કાગળ કે કશું મૂકીને ફિટ કરો, કે પછી હું આરામથી પેપર વાંચે બેસી જાઉં. એટલે 5-10 મિનિટ પછી મારી પત્ની આવે અને પછી બધા ઢાંકણા ખુલે નહીં એટલે પછી મને બોલાવવા આવે. મને કહે આજે ઢાંકણું ખોલી આપો જરા. એટલે પછી હું એને પરાણે ઢાંકણું ખોલી આપું. જલ્દી એક વાત કરું અને પછી પ્રશ્ન કરું કે મેં બહુ વર્ષો પહેલા ગૂગલ પર એક સર્ચ કરેલી કે વોટ ઇઝ ધ નોર્મ્સ ઓફ હેપી મેરિડ લાઈફ, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ હેપી મેરિડ લાઈફ. આજે પણ સાહેબ એક જ જવાબ આવે છે, સ્ટીલ સર્ચિંગ. પ્રશ્ન બાકી રહે, આજે પણ ગૂગલ પોતે સર્ચ કરે છે, એને પણ નથી મળ્યું, કદાચ આપણને પણ નહીં મળશે. એ ડબ્બા બનાવે તો કદાચ આવી જાય. લગ્ન જીવન અને એની સમસ્યાઓ વિશે આપણે બહુ ચર્ચાઓ થાય છે અને એના ડ્રોબેકો બહુ બધા હોય છે, તો શું લિવ ઇન રિલેશનશીપ જે ધીમે પગલે આપણા સમાજમાં ઘૂસી રહી છે તે લગ્ન કરતા વધારે બેટર ઉપાય કાયદાની દ્રષ્ટિએ પણ સામાજિક દ્રષ્ટિએ પણ ખરું કે નહીં? અને જો આવી રીતે લિવિંગ રિલેશનશીપ આવશે તો ખરેખર લગ્ન સંસ્થા ખતરામાં આવી જશે, અને એને કારણે કાં તો લગ્ન બાહ્ય સંબંધો વધી જશે, અને એને કારણે ભારતીય સંસ્કૃતિ ના અત્યારે એ આવશે તો ચોક્કસ એના કરતા વધી જશે સંખ્યા. એટલે જે આપણી ભારતીય સંસ્કૃતિના જે આપણે વળગી રહ્યા છે અને એ રીતે જે લગ્નની સપ્તપદી, એનો વિશ્વાસ, એના લાગણી, પરસ્પર પ્રેમ, એ બધી જે વસ્તુઓ વણાઈ ગઈ છે લગ્ન જીવનમાં એ લુપ્ત થતી જશે. પછી તો માત્ર બે જણ રહેશે તો માત્ર સરતી, જે અત્યારના લગ્ન છે એ લગ્ન બિન સરતી હોય છે, પછી તો એ સરતી રહેતા હોય છે. એટલે એ લોકો સાથે કોઈ આત્મીય ભાવ નથી હોતો, માત્ર પોતાની જરૂરિયાત સંતોષી લીધી, પોતાની ભૂખ સંતોષી લીધી એટલે ઓકે, બીજો કોઈ માનવીય અભિગમ કે દ્રષ્ટિકોણ કે આત્મીયતા એ સંબંધમાં નથી હોતી. એટલે ખરેખર
આવા સંબંધો તો આપણા ભારતીય સંસ્કૃતિ માટે ખતરારૂપ છે એવું માનું છું, અને ખરેખર એ ના હોવું જોઈએ. અને એ અંગેની કાયદાનું પ્રોટેક્શન પણ નથી મળ્યું અને એવો કોઈ કાયદો પણ નથી આવ્યો. બેને જેમ કીધું તેમ કે વ્યભિચાર કદાચ વધી જશે, ભારતીય પરંપરાને નુકસાન પહોંચશે. આઈ ડોન્ટ થિંક સો. એવું કઈ થવાનું નથી. ભારતીય પરંપરા ભારતીય પરંપરા જ રહેશે. આદિકાળથી અત્યાર સુધી લગ્ન બાહ્ય, લગ્નેતર, લગ્ન પૂર્વના અને લગ્ન પછીના સંબંધો બંધાતા જ આવ્યા છે અને બંધાયા જ કરે છે. હા, એક વિટંબણા કદાચ ઊભી થાય કે માણસ ઇરિસ્પોન્સિબલ થતો જાય. સી, તમે સાથે રહો છો, મેં આગળ પણ જેવી શરૂઆત કરી ત્યારે કીધું કે લગ્ન દાંપત્ય એટલે શું, કે લગ્નના ફેરા ફરવા કે ચર્ચમાં જઈને લગ્ન કરે, દેટ ઇઝ નોટ દાંપત્ય. બે વ્યક્તિઓએ પરસ્પર એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું અને એકબીજાની જવાબદારીઓ, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવાની વાત કરી. લગ્ન સંસ્થા આપણને એક એવી રિસ્પોન્સિબિલિટી પૂરી પાડે છે, અથવા તો રિસ્પોન્સિબિલિટી નિભાવવા માટે કહે છે કે આ જીવન તમારે આ લોકોને સાચવવાના, જે તમારાથી ઉત્પન્ન થયા છે અને તમારા માટે આવ્યા છે. પણ જેવી રીતે કુટુંબ વિભક્ત થતા જાય છે, તેવી રીતે દરેકે દરેક માણસ એમ્પ્લોય પણ થતો જાય છે. એમ્પ્લોયમેન્ટ એને મળી જાય છે એટલે સ્ત્રી પણ પગભર છે, પુરુષ પણ પગભર છે. આ સમસ્યા ત્યારે એવી લાગશે, કારણ કે અત્યારે જે આપણે જે પણ કંઈ કરી રહ્યા છે, અર્થોપાર્જન જે પણ કંઈ કરી રહ્યા છે, એ રિસ્પોન્સિબિલિટી પૂર્વક કરી રહ્યા છે. ત્યારે કદાચ આ વસ્તુ નહીં હશે, કારણ કે બંને કમાય છે, સાથે રહ્યા નહીં ફાલું, છૂટા થઈ ગયા. આજે ઘણા બધા કિસ્સાઓમાં જે ટકી રહેવાની વાર્તા હતી, જેમાં ફાઇનાન્શિયલ ઇશ્યુઝ વિશે આપણે વાત કરી, આપણા પરંપરા મુજબ ભારતીય સંસ્કૃતિમાં પુરુષ કમાતો હોય અને બાકીના ચાર ખાતા હોય, રાઈટ? એટલા માટે પણ આ ટકી રહેલું છે. પણ હવે દરેક વ્યક્તિ વધારે આઉટવર્ડ થતી જાય છે, વધારે સ્માર્ટ થતી જાય છે, રાઈટ? દરેક વ્યક્તિ વધારે જ્ઞાની થતી જાય છે, દરેક વ્યક્તિ જાતે અર્થોપાર્જન કરવાની શક્તિ ધરાવે છે. એટલે આ સમસ્યા કદાચ ત્યારે ઉભી થાય કે માણસ રિસ્પોન્સિબિલિટી લેવા એટલે માણસ રિસ્પોન્સિબિલિટી માટે લેવા તૈયાર નહીં થાય. બાકી ભારતીય પરંપરા બહુ બહુ જૂની છે, બહુ આદિ છે, બરોબર, બહુ જ સરસ છે. અને એટલા માટે જ આપણે આટલા હુમલાઓ, આટલી સંસ્કૃતિઓના આક્રમણો પછી પણ એવા ને એવા ટકી રહ્યા છે. આપણને કઈ થવાનું નથી. ભારતીય પરંપરા, બાપા આપણે આગળ પણ ઘણા બધા વિષયોમાં આ ચર્ચા કરી કે ભારતીય પરંપરા એટલે શું. એમાં આ પુસ્તક પણ આપણને કામ લાગશે. ઉત્ક્રાંતિ વાત આપણે શહેર માં 8 લાખ માણસો છે, એને શિક્ષિત તો કરવા પડે કે નહીં? ઓકે, બહુ સરસ ચર્ચાઓ થઈ. બહુ સરસ વાત થઈ. એટલે ખાસ તો એમ જ છે કે પરસ્પર સમજવાની વાત, એટલે કાઉન્સમાં વર્ગ કે પરસ્પર સમજી શકતા નથી, છતાં સમજવાની કોશિશ કરવાની વાતમાં ના દેખાવની, એટલે ગંભીરતાથી વાત છે. એમાં જો આપણે આનંદ લઈ શકીએ તો આનંદ રહે, લડાઈ ઝઘડા થાય, અબોલાપણ થાય. પેલા બોલતા હોય કે ડબ્બા ભરગા, મને ત્યારે વિચાર્યો હતો કે એ એમ કે હું બધી બારીઓ ખોલી કાઢું, એટલે કોઈ કઈ બારીમાં નીચર પડે એમ, મને મને એવું એવું એમ ડબ્બા ખોલે. સરસ વાત કરી. પણ મેઇન વસ્તુ શું છે કે આપણે બધા આ રીતે બધા આમ હોશિયારીથી રસ્તાઓ નીકળતા હોઈએ, સાથે ચાલવાનો આનંદ લેવાની જે વાત છે એ પ્રણવભાઈ બહુ સરસ શરૂઆતમાં જ કહી દીધું કે તમે જો પરસ્પર સમજૂતી સામસામે બેસીને જો થોડાક અહમ ઓગાળીને વાત કરીએ. પ્રીતિબેને કહ્યું એ તો જોડાવે છે, મને ખબર છે કારણ કે હું એમને બહુ સાથે ઓળખું છું.
પણ ખુલ્લા થવાની વાત જે આપણે લગભગ નથી થતા, એટલે પછી સંકલ્પ કુસંકલ્પ જાત જાતનું આવતું હોય. ને પરીક સાહેબે પણ વાત કરી, પેલા સુલકરભાઈ કઈ અલગ જવાબ ની અપેક્ષા રાખતા હતા, પણ આવતીકાલે એક રમણ ભમણ ચંદ્રક સુવર્ણ ચંદ્રક દર વર્ષે આપીએ છીએ, એમાં નડિયાદના જયરામભાઈ દેસાઈને આપવાના છે સાંજે 6 કલાકે. બાબુભાઈ દેસાઈના પરીક સાહેબ બાપા બધા રહેશે, આપ સૌ એમાં હાજર રહેજો. કારણ કે એ એક આખો અલગ નોખો અનુભવ છે. કોઈ માણસ એક રેશનાલિસ્ટ તરીકે પોતાને આખે આખું જીવન સમર્પિત કરી દે અને ઘણા બધા સાથે સમાયોજન સાથે, આ બહુ સરસ શબ્દમાં આવ્યો છે, તો એક અદ્ભુત વાત છે. તમે હાજર રહેશો રવિવારે સવારે આ સામાજિક પ્રશ્નોમાંથી બહાર નીકળીને સાહિત્ય દુનિયામાં પ્રવેશવાના છીએ. લલિત ત્રિવેદી રાજકોટના નર્મદ સાહિત્ય સભા દર વર્ષે શ્રેષ્ઠ ગઝલના પુસ્તકને પારિતોષિક આપે છે, મનહલાલ ચોકસી પારિતોષિક. તો લલિત ત્રિવેદીનો ગઝલ સંગ્રહ બીજી બાજુ હજી મેં જોયું નથી, એને મેં પારિતોષિક આપવા છે. અમર પલનપુરીના પ્રમુખ પડે, બાપાના અતિથિ વિશેષ પડે, બાપા એટલે નાનું બાપા. તો સવારે 7:30 કલાકે આ જ હોલમાં, સાંજે એક બીજો પ્રોગ્રામ છે સાહિત્યિક, કારણ કે આ બહુ બધી ચર્ચા કરી. હર્ષદ ત્રિવેદી બહુ મોટા ગજાના કવિ અને જયદેવ શુક્લ બહુ મોટા ગજાના કવિ, એમનું કાવ્ય પાઠ સાંજે 5 કલાકે આ જ હોલમાં રાખેલું છે. તો આપ સૌ આપણા પ્રોગ્રામમાં હાજર હશો. ધૂળેટીની આગલી સંધ્યાને 5મી તારીખે અમે હાસ્યોત્સવ કરીએ છીએ. એમાં આમ જે આજે આપણે હસ્યા છે, દાંપત્યના હસ્ય જ બનાવી દીધા છે, હસતા સાથે વાત કરી, પણ એમાં અમે હાસ્યની આખી વાત કરીએ છીએ. તો એમાં પણ આપ હાજર રહેજો ધૂળેટીની પૂર્વ સંધ્યા 5મી તારીખે સાંજે 6 કલાકે. આપ સૌનો કહેવા બાબત કે બોલું છું ઉભા થવા જાવ છે. ડાર્વિનનો અને આજે લગ્ન પહેલા અને પછીના બંને પુસ્તકો અત્રે આમ તો 50 રૂપિયા છે, પણ 35 રૂપિયામાં જેને પણ ખરીદવું થાય તે મળી શકશે. એકના 35 તેના 25 બેના મળીને 50. અચ્છા, બે પુસ્તકો મળીને 50 તેના જગ્યાએ 50 જેને પણ ખરીદવું તો પછી અહીંયા મારો સંપર્ક કરો. થેન્ક યુ, કાલે ખાસ આવજો, બહુ જ અગત્યનું છે. બહારગામથી મિત્રો બધા આવવાના છે એટલે મોટી સંખ્યામાં લોકો આવે એ અપેક્ષા છે. આભાર. રાખે છે.